હેલો ચાકામાકા ચિલ્ડ્રન ટુ ધીસ ચાકામાકા ચેનલ ગોમિક્સ ઓર ફિઝિક્સ, તમારું ખૂબ સ્વાગત છે. આપણે ચેપ્ટર 6 ઉદાહરણના બધા જ દાખલા આ વિડીયોમાં જોઈશું. તો નોટ, પેન, કેલ્ક્યુલેટર બધું લઈને રેડી થઈ જાઓ, ગણતરી કરજો અને વ્યવસ્થિત ઉતારી લેજો. તો પહેલું જે ઉદાહરણ છે એમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. આપણે ફેરાડેનો એક પ્રયોગ કર્યો હતો ટેક્સ્ટબુકમાં, એ બીજા નંબરનો પ્રયોગ આપેલો છે, એને આધારિત પ્રશ્ન છે. એમાં એક પ્રાઇમરી ગૂંચળું હતું જેની સાથે આપણે બેટરી જોડીએ છીએ, એક સેકન્ડરી કોઇલ હતી જેની સાથે ગેલ્વેનોમીટર જોડ્યું હતું. આ પ્રયોગ તમને યાદ હશે જ, આને રિલેટેડ ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન એ છે કે તમારે આ ગેલ્વેનોમીટરવાળા આ બીજા ગૂંચળામાં જો વધારે પ્રેરિત EMF મેળવવો હોય તો શું કરવાનું? તો આપણે કેટલાક આઈડિયાઝ વિચારવા પડશે આના માટે. આમાં વધારે EMF મેળવવો હોય તો આ બંને વચ્ચે સાપેક્ષ ગતિ કરાવી શકાય, એ તો ખ્યાલ છે જ. જેટલી ઝડપથી બંને ગૂંચળાને એકબીજા તરફ લઈ જઈશું એટલું વધારે ઝડપથી ફ્લક્સ બદલાશે, તો આમાં પ્રેરિત EMF પણ વધી જશે. તો આ એક આઈડિયા છે, ઝડપ. બીજો આઈડિયા એ છે કે બંનેને સાંકળતું કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ, કોઈ સળિયો આપણે દાખલ કરી દઈએ, જેથી કરીને બંને વચ્ચે જે પેલું અન્ય પ્રેરણ હોય એ વધી જાય અને આનું બધું જ ફ્લક્સ ડાયરેક્ટ સેકન્ડરી ગૂંચળા સાથે સાંકળી શકાય અને ફ્લક્સ વધશે તો એના ફેરફારમાં પણ વધારો થશે ઝડપથી. તો પછી આ પણ એક આઈડિયા છે. તમે આટાની સંખ્યા પણ વધારી શકો છો, તમે આ ગૂંચળાના પરિમાણ પણ મોટા કરી શકો છો. આવા ઘણા બધા આઈડિયા છે આપણી પાસે, તો એ બધામાંથી કોઈ 2-3 આઈડિયા આપણે એક્ઝામમાં લખવાના જો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો. ઓકે, પણ બીજો ક્વેશ્ચન એવો પણ છે આમાં કે સપોઝ આ ગેલ્વેનોમીટર ના વાપરવું હોય તો એને બદલે બીજો કોઈ ઓપ્શન ખરો? તમે કેવી રીતે જાણી શકશો કે આ બીજા ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થયો છે વિધાઉટ ગેલ્વેનોમીટર, ગેલ્વેનોમીટર વગર? તો એનો પણ આન્સર છે, અહીંયા કોઈ નાનો એવો તમે બલ્બ જોડી શકો છો. બરાબર, બલ્બ જોડીશું એટલે જ્યારે પણ આમાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે તો એ બલ્બ પ્રકાશિત થશે. વધશે EMF તો બલ્બમાં વધારો થશે એના પ્રકાશમાં, અને ઘટશે તો ઝાંખો થઈ જશે. EMF 0 હશે તો બલ્બ તે વખતે અપ્રકાશિત હશે. તો આ રીતે તમે કહી શકો કે કઈ રીતે ગેલ્વેનોમીટરનો બીજો આપણે આવો પર્યાય શોધી શકીએ. હવે ઉદાહરણનો બીજો દાખલો જોઈએ, 6.2, જેમાં 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓમ અવરોધવાળી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી ગોઠવેલી છે. પૂર્વ પશ્ચિમ સમતલ સમજાવવા માટે સૌથી પહેલાં અહીંયા હોરિઝોન્ટલ સમતલમાં, આડા સમતલમાં 4 દિશાઓ લઈ લઈએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઓકે, અને આ જે પૂર્વ પશ્ચિમ સમતલ છે, પૂર્વ પશ્ચિમ, એમાં ઊભી ચોરસની લૂપ ગોઠવેલી છે પૂર્વ પશ્ચિમમાંથી પસાર થાય રીતે આમ. એટલે આપણા બોર્ડના સમતલ પર જ આવશે. જુઓ, પૂર્વ દિશા આપણે આમ ધારી છે, પશ્ચિમ દિશા આમ ધારી છે, ઉત્તર દિશા અંદર પાછળની સાઈડ બોર્ડના સમતલને લંબ અને દક્ષિણ કેમેરા તરફ ધારી છે. તો પછી ચોરસ લૂપ આવી હશે. ઓકે, ચોરસ લૂપ જેનો ડેટા આપ્યો છે લખી લઈએ બધો. 10 સેમી બાજુ એની જે લંબાઈ હશે બાજુની એ છે 10 સેન્ટીમીટર. મીટરમાં ફેરવી નાખીએ કેમ કે મોટે ભાગે SI પદ્ધતિમાં જ ગણવાનું હોય છે. સેન્ટીમીટર એટલે 10^-2 મીટર. એનો અવરોધ, આ કોઇલનો જે અવરોધ છે એ 0.5 ઓમ છે, 0.5 ઓમ છે. ઓકે, રેઝિસ્ટન્સ પણ આપેલો છે 0.10 ટેસ્લાનું. એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પડેલું છે. હવે ઉત્તર પૂર્વનો મતલબ કેવો? ઉત્તર પાછળ તરફ છે અને પૂર્વ બોર્ડના સમતલ પર આ તરફ છે. તો બંનેની વચ્ચે ઉત્તર પૂર્વ સમજી શકો છો. જો આ ઉત્તર દક્ષિણ દિશા છે અને આ પૂર્વ પશ્ચિમ દિશાઓ છે, તો એ બેની વચ્ચે ઉત્તર પૂર્વ એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું હશે. ઉત્તર અને પૂર્વ બેની વચ્ચે 45 ના ખૂણે પરફેક્ટ. જો આનો ટોપ વ્યૂ જોઈએ તો વધારે સમજ પડે. ઉપરથી જોતા ટોપ વ્યૂ જોઈએ તો આપણને કેવું દેખાય? ઉપરથી ઇમેજિન કરો તો આ સમતલ જે છે એ આપણને આખું નહીં દેખાય, સમતલનો ખાલી આ ઉપરનો આ ભાગ દેખાશે. તો એ દોરી દઉં ટોપ વ્યૂ. હા, ઉપરથી જોતા અહીંયા સાઈડ પર બતાવી દઉં, આ છે ટોપ વ્યૂ. ઓકે, હેલિકોપ્ટર વ્યૂ એટલે ઉપરથી જોવાનું છે. તો તમને આ ભાગ દેખાશે આવો, અને જે ક્ષેત્રરેખા છે એ ક્ષેત્રરેખા 45 ના ખૂણે તમને અહીંયા એક્ઝેક્ટ આમ દેખાશે. કેમ કે જો આ ઈસ્ટ હશે, આ વેસ્ટ હશે, બરાબર. અને ટોપ વ્યૂમાંથી ઉત્તર દક્ષિણ પણ આપણા બોર્ડ પર કમ્પ્લીટ દેખાશે, ઉત્તર દક્ષિણ. તો 45 ના ખૂણે ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે, લાગુ પાડેલું છે.
એટલે કે આનો જે ક્ષેત્રફળ સદિશ હોય, ક્ષેત્રફળ સદિશ ઘૂંચળાનો કઈ દિશામાં હોય? હંમેશા એની સપાટીને લંબ રૂપે, આશીર્વાદની દિશામાં. તો પછી આનો જે ક્ષેત્રફળ સદિશ હશે એનો પણ આની સાથેનો ખૂણો 45 થશે. સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો મળી ગયો છે થીટા ઇક્વલ્સ ટુ 45 ડિગ્રી. એંગલ બિટવીન વેક્ટર એ એન્ડ વેક્ટર બી, સદિશ એ એટલે ક્ષેત્રફળ સદિશ અને સદિશ બી એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. પહેલાં એનું મૂલ્ય આપેલું હતું 0.10 ટેસ્લા, અને પછી એને ઘટાડીને શૂન્ય કરવાનો છે કેટલા સમયગાળામાં? ડેલ્ટા ડી 0.70 સેકન્ડમાં. એટલે કે ફ્લક્સમાં ફેરફાર કરવાનો છે. આની સાથે જે ફ્લક્સ અત્યારે સંકળાઈ રહ્યું છે, લિંક થઈ રહ્યું છે, ઘટીને શૂન્ય થઈ જશે, ફ્લક્સ બદલાશે. તો શું શોધવાનું છે? ઓફકોર્સ આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહના મૂલ્યો શોધો. પ્રેરિત ઈએમએફ જો શોધી નાખીએ તો ઓમના નિયમ પરથી પ્રવાહ તો મળી જશે, ઈ બરાબર આઈ આર. તો પહેલાં ઈ શોધવો પડશે, અને યાદ હશે જ ફેરેડેનો નિયમ. ફેરેડે શું કહે છે? સરેરાશ પ્રેરિત ઈએમએફ કેટલું હોય? માઇનસ કુલ ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું. ઋણ મૂલ્ય લેન્ઝના નિયમ માટે છે, એની બહુ જરૂર ના હોય અહીંયા ગણતરીમાં. એ ખાલી પેલો પ્રેરિત ઈએમએફ ગદ્દાર હોય છે, જેને લીધે ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરે છે, એની એ ઋણ નિશાની છે. બાકી તો તમે નહીં લખો તો પણ ચાલશે, પણ જોઈએ કદાચ એ નીકળી પણ જતો હોય. તો અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ, અહીંયા આંટાની સંખ્યા એક જ લેવાની છે, આંટો નથી એટલે એક જ લૂપ છે ચોરસ. તો પછી અહીંયા એન લખવાનો મતલબ નથી, ટોટલ ફ્લક્સ લખો કે એક આંટા સાથે સંકળાયેલું, બધું સરખું જ છે. ઓકે, તો અહીંયા 5-2 અને 5-1 આપણને આપેલા છે. તો પ્રારંભિક ફ્લક્સ કેટલું ગણીશું? પ્રારંભિક ફ્લક્સ સૂત્ર શું છે ફ્લક્સનું? બી ડોટ એ, આંટો તો એક જ છે અને બી અને એ વચ્ચેનો ખૂણો 45 છે, એટલે બી એ કોસ 45 ડિગ્રી. બી એ બાય રૂટ 2 પણ લખાય. એ બરાબર એ લંબ ચોરસ છે, સોરી ચોરસ છે, તો ચોરસનું ક્ષેત્રફળ થશે એલ સ્ક્વેર, એટલે બી એલ સ્ક્વેર કોસ 45 એટલે 1/√2 થશે. પણ યાદ છે ને તમને બી 1 બી 2 જુદા જુદા લેવાના છે, બી બદલેલો છે. જો આ પહેલો બી અલગ છે અને થોડી વાર રહીને અંતિમ બી બદલાઈ જાય છે. અહીંયા ખૂણો નથી બદલાતો, ખૂણો તો 45 જ રહે છે. રકમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય કરવાનું છે. તો 5-2 9 ફ્લક્સ જોઈતું હોય તો બી ડોટ એ માં આ બી 1 હતો ને આ બી 2 મૂકવો પડશે. 9 ચુંબકીય ક્ષેત્ર, ખૂણો તો એ જ છે, એટલે ફરી બી 2 એલ સ્ક્વેર ને ફરી કોસ 45 આવશે, 1/√2 આવશે. તો અહીંયા બી 1 બી 2 બદલાવાથી ફ્લક્સ 5-1 5-2 ચેન્જ થઈ જાય છે, અને આપણી પાસે હવે બંને ફ્લક્સ છે. તો મૂકી દઈએ અંતિમ ફ્લક્સ અહીંયા મૂકી દેવાનું, બી 2 એલ સ્ક્વેર બાય રૂટ 2 માઇનસ પ્રારંભિક ફ્લક્સ બી 1 એલ સ્ક્વેર બાય રૂટ 2 હોલ ડિવાઇડેડ બાય, અહીંયા ઇક્વલ્સ ટુ કરી દો, અને આ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ની વેલ્યુ આપણને આપેલી છે ને, સમય 0.70 સેકન્ડમાં આવો ભવાળો થાય છે, 0.70 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય છે. તો હવે એકદમ ઇઝી થઈ ગયું, આમાંથી કોમન કાઢી લઈએ જે નીકળતું હોય. એલ સ્ક્વેર ને રૂટ 2 કોમન નીકળી જશે, કૌંસમાં શું રહેશે? બી 2 માઇનસ બી 1 છેદમાં ડેલ્ટા ટી 0.70 સેકન્ડ. હવે બધી વેલ્યુ આપણે અંદર મૂકી દઈએ, તો વેલ્યુમાં માઇનસ તો રહેવા દઈએ. એલ સ્ક્વેર, એલ આ 10^-1 થાય, 10 × 10^-2 એટલે 10^-1 ઘાતેનો સ્ક્વેર એલ સ્ક્વેર છેદમાં રૂટ 2 છે. બી 2 માઇનસ બી 1 આ 0 માંથી 0.1 બાદ કરવાનું છે, 0 − 0.1 ટેસ્લા, અને નીચે 0.70 છે, ડેલ્ટા ટી છે, સમય છે. હવે 1/√2 વેલ્યુ પણ 0.7071 હોય છે, 0.7 લખી શકાય 1/√2, નીચે 0.7 છે ને 1/√2 પણ 0.7 હોય છે. રૂટ 2 નહીં, રૂટ 2 1.414 હોય, પણ એનું વ્યસ્ત 1/√2 0.7 થશે. ઘાત જોઈ લઈએ, આ 10^-2 ઘાત થઈ જાય, અને આ ઋણ નિશાની સાથે આ 10^-1 ઘાત છે, પણ માઇનસ આગળ પણ છે, આ માઇનસ સાથે કેન્સલ થઈ જશે. ઓકે, એટલે આ 10^-3 ઘાત રહેશે અને આ તો કેન્સલ થઈ જશે, એટલે 1 મિલી વોલ્ટ. 10^-3 ઘાતનો મતલબ મિલી થાય ને, તો 1 મિલી વોલ્ટ જેટલું ઈએમએફ પ્રેરિત થશે. ઇઝી, સરેરાશ ઈએમએફ 1 મિલી વોલ્ટ જેટલું પ્રેરિત થશે. અને પ્રવાહ, પ્રવાહ જોઈતું હોય તો ઓમનો નિયમ ઈ ઇક્વલ્સ ટુ આઈ આર લખી દેવાય ને ડાબી બાજુ. 1 મિલી વોલ્ટ છે, એના છેદમાં પ્રવાહને લઈ જાઓ તો અવરોધ મળી જશે. અવરોધ બરાબર 1 મિલી વોલ્ટના છેદમાં આર,
सॉरी प्रवाह बराबर प्रवाह शोधवानो छे आर छेद में जैसे 0.5 0.5 કેટલો થાય 1/2 થાય અહીંયા લખી શકાય 0.5 ઇક્વલ્સ ટુ 1/2 ટુ હૂપ કરીને ઉપર એટલે 2 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું આવશે 2 મિલી એમ્પિયર કેમ કે આ મિલી વોલ્ટમાં છે અને આ ઓહમમાં છે તો ગુણોત્તર મિલી એમ્પિયરમાં આવશે તો વિદ્યુત પ્રવાહ 2 મિલી એમ્પિયર મળશે અને સરેરાશ પ્રેરિત ઈએમએફ 1 મિલી વોલ્ટ જેટલું મળશે ફેરેડેનો નિયમ લગાવવાનો આન્સર મળી જશે હવે ઉદાહરણ 3 પણ ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમથી જ ગણવાનો છે એમાં ખૂણો બદલાય છે આગલા દાખલામાં જેવું B1 અને B2 જુદા હતા આમાં થીટા 1 ને થીટા 2 બદલાય છે જોઈએ ક્વેશ્ચન 10 સેમી ત્રિજ્યા 500 આંટા અને 2 ઓહ્મ અવરોધ ધરાવતા આમાં વર્તુળાકાર ગૂંચળું છે 10 સેમી ત્રિજ્યા આંટાની સંખ્યા 500 ત્રિજ્યા પરથી ખબર પડી જાય ને વર્તુળાકાર જ હશે ભાઈ એટલે આંટાની સંખ્યા થાય 500 અને 2 ઓહ્મ એનો અવરોધ છે આમાં આંટા પણ બધા બહુ છે 500 આંટા છે અવરોધનું મૂલ્ય 2 ઓહ્મ આપેલું છે તો અહીંયા વર્તુળાકાર કોઇલ છે તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ ઘટક જે છે ચુંબકીય ક્ષેત્રનો જે હોરિઝોન્ટલ ઘટક હોય એને લંબ રહે તે રીતે મૂકવાનું છે ઓકે ગુચડાનું જે સમતલ છે સપોઝ આ છે ગુચડાનું સમતલ તો ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે રહે એવી રીતે ગોઠવવાનું છે આ ગુચડું એટલે શું થશે ગુચડાની જે અક્ષ હશે એ ચપોચપ કમ્પ્લીટ ચુંબકીય ક્ષેત્ર પર આવી હશે ગુચડું આવી રીતે ગોઠવવાનું છે એનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે તો પછી ગુચડાનો જે ક્ષેત્રફળ સદિશ હોય એ કમ્પ્લીટ બી ઉપર ફિટમફીટ બેસી હશે સદિશ એ અને સદિશ બી એક જ દિશામાં ગોઠવાઈ જાય એવી રીતે આપણે એને ગોઠવવાનું છે રકમમાં કીધું છે એ પ્રમાણે તેને 0.25 સેકન્ડમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રીનું ભ્રમણ આપવાનું છે ઉર્ધ્વ વ્યાસ આનો વ્યાસ છે અને અનુલક્ષીને એને ભ્રમણ આપવાનું છે એટલે આ ગૂંચળું આમ ફરશે ઓકે એટલે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો બદલાશે મેં પહેલાં જ કીધું એ પ્રમાણે ખૂણો બદલીને આ દાખલો આપણે ગણવાનો છે તો અહીંયા સદિશ એ અને બી વચ્ચે પહેલી જે દિશા છે થીટા એ 0 લેવાનો છે અને પછી કેટલું ભ્રમણ આપવાનું છે એ જોઈએ એટલે ખ્યાલ આવે તેને 0.25 સેકન્ડમાં 180 ડિગ્રીનું ભ્રમણ કરાવવાનું છે 180 ડિગ્રીનો મતલબ શું થાય આ જે ગૂંચળું આમનું છે એ આખું ફરીને આમ થઈ જશે સદિશ એ અને બી વચ્ચેનો પહેલો જે ખૂણો છે 0 હતો અને હવે ખૂણો થઈ જશે 180 ડિગ્રી અંતિમ ઓકે આખું 180 ડિગ્રીનું એને ભ્રમણ આપવાનું છે ગૂંચળાને સદિશ બી તો આમ જ રહેશે પણ સદિશ એ આખો ક્ષેત્રફળ સદિશ આખું ઊંધી દિશામાં આવી જશે એ અને બી વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી લેવાય તો ફરીવાર પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહ બંનેના મૂલ્યોનો અંદાજ લગાવવાનો છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો આ જે સમક્ષિતિજ ઘટક છે જે લાલ કલરથી આપણે દોર્યો છે એની વેલ્યુ આપી છે આ થીટા બદલાતા જે સમય લાગે છે એ બધું પણ આપેલું છે તો ડેટા બધો વ્યવસ્થિત લખી દેવાનો પહેલાં 0.25 સેકન્ડ એક સેકન્ડનો ચોથો ભાગ એક ચતુર્થાંશ સેકન્ડ કહેવાય અને 0.25 સેકન્ડમાં આવું થયું છે ખૂણો બદલાયો છે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3×10⁻⁵ ટેસ્લા છે તો સૌથી પહેલાં તમારે આમાં પણ ગણવું પડશે પ્રારંભિક ફ્લક્સ અંતિમ ફ્લક્સ કુલ ફ્લક્સ લખી દઈએ આંટા પહેલેથી આપણે આમાં ગુણી જ નાખીએ છીએ તો એન બી એ કોસ થીટા પહેલાં થીટા 0 છે બી ડોટ એ ડોટ પ્રોડક્ટ હોય છે ને સદિશ બી ડોટ સદિશ એ એટલે ડોટ પ્રોડક્ટ માટે આપણે બી એ કોસ થીટા લખવાનું છે કોસ 0 અને પછી એન બી એ કોસ 180 ખૂણો 180 ડિગ્રી બદલાઈ ગયો છે કોસ 0 1 થઈ જાય છે એટલે પહેલો એન બી એ છે અને બીજો કોસ 180 -1 થાય છે એટલે -NBA થશે ઓકે કોસ 0 ની વેલ્યુ +1 છે કોસ 180 ની વેલ્યુ -1 છે તો પછી આપણે બંને કિંમત લખી દઈએ તો NBA માંથી ફ્લક્સ થઈ જાય છે -NBA ફ્લક્સ તો બદલાયું જ છે કેટલાક એવું વિચારે ફ્લક્સમાં તો ફેરફાર જ ના થયો એ બી NBA એ બી NBA અલા પણ -NBA છે -NBA નો મતલબ બદલાયું છે ફ્લક્સ તો ફ્લક્સ ના ફેરફારના સમય દરનું ઋણ મૂલ્ય શોધી નાખીએ હવે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર લખી દઉં 2−1 છેદમાં એ માટે લાગતો સમય ઋણ નિશાનીનું કંઈક કરીશું જોઈએ 2−NBA છે એમાંથી NBA બાદ કરવાનો છે અને આ ઋણ નિશાની તો ઓલરેડી સૂત્રમાં જ છે જો એ તો લેન્સના નિયમ માટે છે એ તો લખી દીધું 2 કેટલો છે -NBA 5-1 કેટલો છે +NBA અને ફ્લક્સનો ફેરફાર -NBA માંથી +NBA બાદ કર્યો છે અને આ ઋણ નિશાની ફોર્મ્યુલામાં પહેલેથી જ છે એને મંત્રી નથી આપણે
छेद में डेल्टा टी पेलो 0.25 सेकंड आपेलो छे ए मूकी दईशु मळी जशे ईएमएफ जो ईजी छे माइनस एन बी ए माइनस एन बी ए माइनस टू एन बी ए ने माइनस माइनस प्लस टू एन बी ए चलो ऋण निशानी एनी जाते ज निकली जाए तो सारूँ छे आपणे अवगणवानुं पण અવગણીને પેલું ગિલ્ટી ફીલ કરવાની બી જરૂર નથી એની જાતે જ નીકળી જાય છે તો હવે કિંમતો મૂકી દેવાની છે જો ટુ પછી એન 508 હતા ને પછી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો આ સંક્ષિતિજ ઘટક બી છે એના બરાબર બી એચ 3×10⁻⁵ ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર આ ક્ષેત્રફળ તમારે અહીંયા ગણી નાખવાનું એ બરાબર પાઈ આર સ્ક્વેર પાઈ 3.14 છે અને આર સ્ક્વેર 10 સેન્ટીમીટર એટલે પાછું એને પણ મીટરમાં ફેરવવું પડશે થોડી જગ્યા કરી દઈએ 10 સેન્ટીમીટર એને મીટરમાં ફેર્યું છે અને એનો પાછો સ્ક્વેર છે તો શું આવશે 3.14 10⁻¹² 10⁻², એટલે કે 0.0314 મીટર સ્ક્વેર અને 100 વડે ભાગી નાખીશ 10⁻², છે એટલે 0.0314 અહીંયા લખી દઉં ક્ષેત્રફળ ગુચડાનું વર્તુળાકાર છે છેદમાં સમય 1/4 0.25 સેકન્ડને લખી દઉં 1/4 ઈઝી પડે ને એટલે ગણતરીમાં પછી એ 4 ઉપ કરીને ઉપર આવી જાય 5×10 આ તો મીંડા મીંડા થઈ જશે આ તો 1000 થઈ જશે 4×12 ને 314×12 ને બધું કરી નાખો હવે કેલ્ક્યુલેટરમાં હવે વાંધો નહીં તો તમને સરેરાશ પ્રેરિત ઈએમએફ વોલ્ટ એકમમાં મળી જશે પછી એને મિલી વોલ્ટમાં લખવું હોય તો લખી દેવાય તો કેટલો આવે છે આનો આન્સર કેલ્ક્યુલેટ કરી લેજો કેલ્ક્યુલેટર લઈને જ બેસવાનું જોડે 3.8×10⁻³ વોલ્ટ એટલે 3.8 મિલી વોલ્ટ 10⁻³ બોલે તો મિલી વોલ્ટ 3.7 સમથિંગ કંઈક આવતું હશે જોઈ લેજો અને ઈ બરાબર આઈઆર પ્રવાહ જોઈતો હોય તો ઈને બદલે આઈઆર લખી દેવાનું આના પરથી આઈ મળી જશે 3.8/R અને આર કેટલો આપે છે ભાઈ અવરોધ 2 ઓહ્મ છે 3.8 નું અડધું કરી નાખવાનું તો પ્રવાહ પણ મળી જશે એકમ લખી દઈશું મિલી એમ્પિયર કેમ કે પેલું વોલ્ટમાં નહીં જો મિલી વોલ્ટમાં છે તો આ પણ મિલી એમ્પિયરમાં આવશે હવે આનું અડધું કરી દેવાનું લા 1.9 સમથિંગ મિલી એમ્પિયર તો આ રીતે વિદ્યુત પ્રવાહ શોધી નાખવાનો આ પરફેક્ટ આંકડા નથી કેલ્ક્યુલેટરમાં ગણશો તો આની આસપાસના જવાબો આવશે પોઈન્ટ પછી 2-3 આંકડા લખશો તો તમારો જવાબ થોડો બદલાશે પણ આની નજીકનો લગભગ આન્સર આવી જશે તો ઉદાહરણ 4 જે છે 3.4 એમાં આપણે લેન્ઝના નિયમ પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવાની છે તો જોઈએ 3 ગૂંચળા આપેલા છે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર ચોકડી કરીને આપેલું છે ભાઈ ચોકડીનો મતલબ અંદર તરફ જતી દિશામાં છે આ ચુંબકીય ક્ષેત્ર નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે પણ અંદર તરફ જતી દિશામાં છે હવે એમાં જે 3 ગૂંચળા આપ્યા છે વારાફરતી આપણે દોરીશું પહેલું ગૂંચળું આવું આપ્યું છે અહીંયા એ બી સી ડી લંબચોરસ ગૂંચળું છે અને આ ગૂંચળામાં આપણે પ્રેરિત પ્રવાહ શોધવાનો પણ ગૂંચળું ગતિ કરશે ને પછી એના વગર નહીં મળે પ્રેરિત પ્રવાહ ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ બીજું એક ગૂંચળું અહીંયા ત્રિકોણ આકાર છે અહીંયા આવું છે નાનું ગૂંચળું સુખી ગૂંચળું અને એને પણ ગતિ કરાવીશું હમણાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં છે જોઈ લેજો બરાબર અને એક મોટું ગૂંચળું આપ્યું છે અનિયમિત આકારનું એળંબાયું એના માટે તો મારે ચુંબકીય ક્ષેત્ર પણ થોડું વધારવું પડશે મોટું દહીં ગૂંચળું આપ્યું છે ને અનિયમિત આકાર એટલે હું કમ્પ્લેટ અંદર જેવો નહીં દોરવા ગમે તેવું દોર દઉં છું અને એને પણ ગતિ કરાવીશું બધાને કઈ સાઈડ ગતિ કરાવવાની છે એ પણ જોઈએ આ અંદર આવી રહ્યું એટલે બહારથી આવી રહ્યું છે ઓકે જોઈએ રકમ એક્ઝેક્ટ આકૃતિ 6.7માં જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવેલા છે જે લૂપના સમતલને લંબ અને વાચકથી દૂર તરફની દિશામાંના વાચકથી દૂર તરફની દિશામાંના ઓકે પુસ્તકના સમતલે લંબ છે અને જે વાંચી રહ્યો છે એનાથી દૂર અંદર તરફ જતી દિશામાંના ચુંબકીય ક્ષેત્રની વાત ચાલી રહી છે બહારની તરફ કે અંદરની તરફ ગતિ કરે છે ઓકે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ કે અંદરની તરફ ગતિ કરે છે ના ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની તરફ કે અંદરની તરફ એટલે આ ગૂંચળા બહારથી અંદર આવી રહ્યા છે બહારના સમતલ આ જો આ અંદર આવી રહ્યું છે
આ અંદરથી બહાર જઈ રહ્યું છે, ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર જશે એટલે ફ્લક્સમાં ફેરફાર થશે, ને ફ્લક્સમાં ફેરફાર થાય તો જ પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે. આ બહાર જઈ રહ્યું છે, પાછું ચુંબકીય ક્ષેત્રમાં છે એને બહાર જવું છે, આ બંને ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર જવું છે, અને પેલું બહારથી અંદર એન્ટર થઈ રહ્યું હશે. અને આ બધામાં આપણે દરેક ગાળામાં વિદ્યુત પ્રવાહની દિશા નિર્ધારિત કરો, લેન્ઝના નિયમનો ઉપયોગ કરીને બધામાં વિદ્યુત પ્રવાહની દિશા આપણે નિર્ધારિત કરવાની છે. ચાલો તો કરીએ નિર્ધારિત. પહેલા આની વાત કરી, આ બહારથી અંદર આવે છે તો બહાર પ્રારંભિક ફ્લક્સ ઝીરો હશે, પહેલા એની સાથે કોઈ ફ્લક્સ નહીં સંકળાયું હોય ઓબ્વિયસલી, કેમ કે પહેલા એ બહાર હતું, અહીંયા હશે. તૂટક રેખાથી બતાવી દઉં, ઓકે, પ્રારંભમાં એ આ સ્થિતિમાં હશે અને પછી અંદર આવ્યું એટલે અંતિમ ફ્લક્સ ધન અશૂન્ય હશે, કંઈક તો એની વેલ્યુ હશે. તો અહીંયા પ્રારંભિક અને અંતિમ ફ્લક્સ આપણને ખબર છે, પહેલા શૂન્ય છે પછી એ અશૂન્ય હશે, એનો મતલબ બદલાયું છે ફ્લક્સ. ચલો સરસ, ફ્લક્સમાં ફેરફાર થાય તો જ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. તો આમાં ઈએમએફ તો ઉત્પન્ન થશે, પણ કઈ દિશામાં? બે ઓપ્શન હોય, કાં તો સમઘડી કાં તો વિષમઘડી. આમ તો એમને એમ બી જવાબ આપી દે ને તો 50% તો સાચો પડવાની સંભાવના હોય જ છે. કાં તો તમે એડીસીબી લખી દો કાં તો એબીસીડી લખી દો, કેમ કે બે સિવાય ત્રીજો ઓપ્શન ના હોય, કેમ કે પ્રવાહ તો પ્રેરિત થવાનો જ છે, ફિક્સ જ છે. પણ આપણે અહીંયા એ પ્રવાહની એક્ઝેક્ટ દિશા નક્કી કરી, એવું અધ્ધર બધ્ધર થોડું, આપણે તો શીખવાનું છે, આપણે ખાલી ખાલી એવું અધ્ધર બધ્ધર આન્સર નહીં આપવાના. તો આપણે અહીંયા શીખીએ, જો ફ્લક્સ વધે છે અને પ્રેરિત ઈએમએફ ફ્લક્સના વધારાનો વિરોધ કરશે, અહીંયા યાદ છે ને, પ્રેરિત ઈએમએફ બાપ કે સાથ ગદ્દારી જેને લીધે ઉત્પન્ન થાય છે એનો જે વિરોધ કરે છે, અહીંયા ઉત્પન્ન થાય છે ફ્લક્સના વધારાને કારણે. ફ્લક્સ વધ્યું છે, ઘટ્યું નથી, તો આ વધેલું ફ્લક્સ જે છે એને ઓછું કરવાનો એ પ્રયત્ન કરશે. એને પોતાની ઓરિજિનલ સ્થિતિ જ પસંદ હોય છે, ફ્લક્સનો ફેરફાર એને ગમતો નથી. તો પછી અત્યારે આ ફ્લક્સ જે વધ્યું એનો આપણે વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ બતાવવું પડે ને, લાલ કલરથી આપણે પેલું વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર બતાવે છે, આ લાલ કલર વિરોધ નોંધાઈ રહ્યો છે કે ભાઈ એની સાથે સંકળાયેલું ફ્લક્સ વધી રહ્યું છે. એટલે ફ્લક્સ વધી રહ્યું છે તો એનો વિરોધ કરવા માટે એને સામેની તરફ આપણે બતાવવું પડશે. જો મૂળ જે ફ્લક્સ વધી રહ્યું છે એની ક્ષેત્રરેખાઓ અંદર છે, તો પછી નવું જે એનો વિરોધ કરતો ચુંબકીય ફ્લક્સ હશે એને કઈ તરફ બતાવવાનું? બહાર તરફ. ઓકે, તો આ ચલો બતાવી દઉં, એનો મતલબ નવું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ ઉત્પન્ન થાય તો પછી પ્રવાહ વિષમઘડી હોવો જોઈએ ને. યાદ કરો રિંગ માટેનો નિયમ, રિંગ ગૂંચળું કોઈ પણ, એમાંથી પ્રવાહ જો વિષમઘડી હોય તો એ તરફનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે અને એમાંથી ચુંબકીય ક્ષેત્ર આમ બહાર આવે. તો આપણે આ જે લાલ ટપકા દોર્યા એ જ તો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર છે. પેલી ભૂરી ચોકડી અંદર તરફનો જે લાલ ટપકા એનો વિરોધ કરે છે. અહીંયા આપણે આનો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ બતાવ્યું છે એટલે સ્વાભાવિક રીતે પ્રવાહ પણ આપણે વિષમઘડી બતાવવો પડશે. ઓકે, કેમ કે જો વિષમઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય તો જ એનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હોય ને. તો અહીંયા જે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે એનો માર્ગ એ બી સી ડી એ, આ માર્ગ હશે એ બી સી ડી એ, આ માર્ગે પ્રવાહ ઉત્પન્ન થશે. ઈઝી છે એકદમ, સમજ પડી ગઈ? પહેલા જો ફ્લક્સ લેવાનું, પછી એમાં વધારો થયો છે તો પછી એનો વિરોધ કરીને એને ઘટાડવાનો ટ્રાય કરશે, વિરોધ થાય એટલે બહાર તરફનું ચુંબકીય ક્ષેત્ર લેવું પડશે વિરોધ કરતું, અને બહાર તરફનું ચુંબકીય ક્ષેત્ર એટલે અંગૂઠો બહાર રાખો તો તમને પ્રવાહની દિશા આંગળીઓ આપી દેશે, પણ જમણો હાથ જ યુઝ કરવાનો. અંગૂઠો બહાર તરફ રાખીએ વિરોધ કરતા પહેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં, તો પછી પ્રવાહ વિષમઘડી મળી જશે એ બી સી ડી એ માર્ગે. આ પહેલા ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થશે, લખી દઉં માર્ગ એ બી સી ડી એ, આ માર્ગ એટલે કે વિષમઘડી પણ કહેવાય. ચલો અહીંથી જોતા એ વિષમઘડી પ્રવાહ છે. હવે આમાં જોઈએ, આમાં ફ્લક્સ વધે નહીં, ઘટશે, કારણ કે આ દૂર જઈ રહ્યું છે. જો અત્યારે ચુંબકીય ક્ષેત્રમાં છે ને પછી એ બહાર જશે તો એના કેસમાં શું થશે? અહીંયા લખું છું, પ્રારંભિક ફ્લક્સ અશૂન્ય હશે અને પછી અંતિમ ફ્લક્સ શૂન્ય થશે, એટલે ઘટ્યું. જો ફ્લક્સમાં ઘટાડો થયો, હવે વધારો થાય કે ઘટાડો બંને એને પસંદ નથી, તો હવે આ જે ઘટાડો થયો અશૂન્યથી શૂન્ય થયું એટલે ઘટાડો કહેવાય. આનું બાદબાકો કરો ને તો ઋણ આવે, જો એટલે ઘટાડો થયો કહેવાય. ડેલ્ટા ફાય એટલે કે ફાઈ ટુ માંથી ફાઈ વન બાદ કરો, નાનામાંથી શૂન્યમાંથી પેલો અશૂન્ય બાદ કરો, નાનામાંથી મોટો બાદ કરો, એટલે આ જવાબ ઋણ આવશે. એનો મતલબ ફ્લક્સ ઘટ્યું, ખબર ના પડે યાર આમ બહાર જાય ફ્લક્સમાં ઘટાડો થાય છે.
તો હવે એ ફ્લક્સ ઘટી રહ્યું છે તો એને પાછો એ સહાય કરી એને વધારવાનો ટ્રાય કરશે. ફ્લક્સ ઘટે તો પણ એને ના ગમે, ફ્લક્સ વધે તો પણ ના ગમે. ફ્લક્સ વધ્યું તો એનો વિરોધ કરવા માટે બહાર તરફનું ચુંબકીય ક્ષેત્ર આવ્યું. હવે આમાં ફ્લક્સ ઘટી રહ્યું છે તો એને સપોર્ટ કરીને વધારવાનો ટ્રાય કરશે અંદરની દિશામાં. સમજ પડી રહી છે? આ લાલ ચેકડી મેં અંદર કેમ કરી? કેમ કે પેલામાં ફ્લક્સ વધી રહ્યું હતું તો અંદર તરફના ચુંબકીય ક્ષેત્રનો વિરોધ એ બહાર તરફથી નોંધાવશે. આમાં જે છે આમાં ફ્લક્સ ઘટી રહ્યું છે તો એને પાછું વધારીને મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન તો એ કરશે, એટલે કે અંદર તરફનું જ ચુંબકીય ક્ષેત્ર આપશે. ફેરફારનો વિરોધ થાય છે તો ઘટાડાનો વિરોધ. હવે ધારો કે ફેરફાર થઈ રહ્યો છે, એનો મતલબ એનું બેંક બેલેન્સ ખાલી થઈ રહ્યું છે, તો એને પસંદ નથી તો હેલ્પ કરશે સહાયકારી સ્થિતિમાં, અને થોડું એને વધારાનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આપશે. અને અંદરનું ચુંબકીય ક્ષેત્ર આપવા માટે એમાં પ્રવાહ સમઘડી જોઈએ. જો એક્ઝેક્ટ આના કરતા ઊંધું, આમાં વિષમઘડી પ્રવાહ હતો કેમ કે બહારનું ચુંબકીય ક્ષેત્ર હતું વિરોધ કરતું, આમાં સહાયક ચુંબકીય ક્ષેત્ર અંદર આવશે કેમ કે ફ્લક્સ ઘટી રહ્યું છે તો એને સપોર્ટ કરવા મળશે હવે. અને અંદરનું ચુંબકીય ક્ષેત્ર હોય તો પછી આંગળીઓ અંગૂઠો અંદર તરફ રાખો તો આંગળીઓ પ્રવાહની દિશા આપશે, એટલે એ સી બી એ આ માર્ગે, એ સી બી એ માર્ગે આ ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થશે. સેમ એવું આમાં પણ ફ્લક્સ ઘટી રહ્યું છે તો આ બે કેસ તો સરખા જ આવશે. જો આ પણ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર જઈ રહ્યું છે, એના ફ્લક્સમાં ઘટાડો થઈ રહ્યો છે, ઘટાડો એને પસંદ નથી તો સપોર્ટ કરશે સહાયકારી, એટલે અંદર તરફ જ ચુંબકીય ક્ષેત્ર આપશે. જે ઘટી રહ્યું છે એને પાછું લેવલમાં લાવવા માટે એને સપોર્ટ કરશે અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર આપશે. અને અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર એટલે પ્રવાહ થઈ જશે સમઘડી. અને સમઘડી પ્રવાહ એટલે અંગૂઠો રાખવાનો અંદર તરફ, આ લાલ ચેકડી છે ને લાલની દિશામાં અંગૂઠો રાખવાનો છે, તો પછી તમને રૈવાજિક પ્રવાહ મળી જશે જમણા હાથના પેલા નિયમ પ્રમાણે. અને એના માર્ગને કંઈક પણ અહીંયા જે નામ આપ્યું હોય, એ બી સી ડી કે ઈ એફ જી એચ, શું નામ આપ્યું છે જુઓ, એ બી સી ડી આ પ્રમાણે આપ્યું, એ બી સી ડી, તો પ્રવાહની દિશા પણ એ જ થાય છે કમ્પ્લીટ, એ બી સી ડી એ આ માર્ગ પર પ્રવાહ પ્રેરિત થશે. તો ત્રણે ત્રણ ગૂંચળામાં લેન્ઝના નિયમ પ્રમાણે અનુક્રમે વિષમઘડી, સમઘડી અને સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થશે. ઉદાહરણનો દાખલા નંબર 5મો એટલે કે 6.5 આયા. પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે, જડિત રાખેલા બે કાયમી ચુંબકના ઉત્તર ને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. એક બંધ ગાળો સ્થિર છે પણ બે મેગ્નેટની વચ્ચે છે. શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? શક્તિશાળી ચુંબકો, પહેલા તો મેગ્નેટ જે છે એ સ્થિર છે, આને આપણે મંતરવાના નથી, આની જગ્યા બદલવાની નથી, અને એ બેની વચ્ચે કંઈક ગાળો છે પ્રવાહનો, એટલે પ્રવાહધારિત નથી પણ આમાં પ્રવાહ ઉત્પન્ન થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. હવે એમને શું કીધું, શું આને બદલે આપણે શક્તિશાળી ચુંબકો લઈએ ખૂબ જ શક્તિશાળી તો આમાં પ્રવાહ પ્રેરિત થાય? તો જવાબ છે ના. તમે શક્તિશાળી ચુંબકો જો વિચારશો તો પણ ફ્લક્સમાં ફેરફાર કઈ થાય છે? ચુંબકો તો સ્થિર આપ્યા છે. જો આનું જે પણ ફ્લક્સ હોય પછી એ નબળું હોય કે શક્તિશાળી ચુંબકો મૂકશો તો પ્રબળ હશે, પણ ફેરફાર તો નથી થઈ રહ્યો ને. ફ્લક્સમાં ફેરફાર ક્યારે થાય? જ્યારે તમે ચુંબકોને દૂર લઈ જાઓ, નજીક લાવો, સાપેક્ષ ગતિ અથવા રિંગને બહાર લઈ જાઓ, પાછી અંદર લાવો ચુંબકીય ક્ષેત્રમાં, તો જ ફ્લક્સમાં ફેરફાર થાય. એટલે આ ચુંબક ધારો કે 10 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એને બદલે તમે 40 ટેસ્લા ઉત્પન્ન કરે એવું રાખશો તો એનાથી ફરક નહીં પડે, કેમ કે 40 ટેસ્લા બી સમય સાથે અચળ જ રહેશે, અને 10 ટેસ્લા હશે તો 10 ટેસ્લા સમય સાથે અચળ રહેશે. તો પછી ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સ જ જો સમય સાથે અચળ રહેશે, ફ્લક્સમાં ફેરફાર જ નહીં થાય, તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન નહીં થાય, કેમ કે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરવા માટે ચુંબકીય ફ્લક્સ મહત્વનું નથી, એમાં થતા ફેરફાર મહત્વના છે. તો શક્તિશાળી સ્થિર ચુંબકો રાખીને પણ તમે આ રિંગમાં પ્રવાહ પ્રેરિત નહીં કરી શકો. બરાબર, પહેલા ક્વેશ્ચનમાં આન્સર આ રીતે વિચારવાનો છે. બીજો ક્વેશ્ચન, એક બંધ ગાળો મોટા કેપેસિટરની તકતીઓની વચ્ચે, કેપેસિટર આવ્યું હા, કેપેસિટરની તકતીઓની વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે છે. ઓકે, અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ એટલે કેવી ગતિ કરશે? પહેલા કેપેસિટર યાદ કરી લઈએ, દોરી લઈએ. જો આ ધન પ્લેટ, ઋણ પ્લેટ અને વચ્ચે વિદ્યુત ક્ષેત્ર આમ હશે, અને આ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે એટલે ઉપરથી પડતું મૂકવાનું હશે, કઈ એવું કંઈક હશે. ભૂરા કલરનું ગૂંચળું લઈએ આપણે, તો આ ગૂંચળું આવી રીતે આમ અંદર વિદ્યુત ક્ષેત્રમાં આમ લંબ રૂપે ગતિ કરે છે. પણ યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર નહીં, આ ગોલું ગણા ધંધા છે, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે વિદ્યુત પ્રવાહ
सॉरी विद्युत क्षेत्र लंब गति करे शू आ गाड़ा में जयरे संपूर्ण रीते कैपेसिटर की प्लेट की वच्चे हो अथवा जयरे आंशिक रीते कैपेसिटर की तकती की बहार हो त्यारे विद्युत प्रवाह प्रेरित थशे। आ विद्युत क्षेत्र गाड़ाना समतले लंब छे। आ जे विद्युत क्षेत्र छे ए तो मैं समझाई दू, आ गाड़ाना समतले लंब छे। अल्ला विद्युत क्षेत्र जे चुंबकीय क्षेत्र नथी, विद्युत क्षेत्र जे आतो तो पछी विद्युत क्षेत्र में फेरफार थाय तो कई विद्युत फ्लक्स ना फेरफार थी प्रेरित ईएमएफ उत्पन्न ना थाय एटले आने चुंबक ना ध्रुवो वच्चे कदाच पड़तु मूक्यो होत। आवा मैग्नेट ना बे ध्रुवो वच्चे आ गाड़ा ने पड़तु मूक्यो होत तो मेल पड़ी जात तो प्रेरित ईएमएफ उत्पन्न थात। પણ આમાં તો એ બહાર હોય કે અંદર હોય કે અડધું અંદર ને અડધું બહાર, અડધું લીંબુ ચૂસાતું હોય તો પણ ટેન્શન નહીં, કેમ કે અહીંયા વિદ્યુત ફ્લક્સની વાત ચાલે છે। કેપેસિટરની બે પ્લેટ વચ્ચે થોડું ચુંબકીય ક્ષેત્ર હશે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હશે અને આપણે નિયમ શું ભણેલા છે, ચુંબકીય ફ્લક્સના ફેરફારથી પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે। તો પછી આ ગાડામાં ગમે તે કન્ડિશન લઈએ, પ્લેટની વચ્ચે કે બહાર કે અડધું અંદર ને અડધું બહાર, પ્રેરિત ઈએમએફ ના જ ઉત્પન્ન થાય, કારણ કે વાત વિદ્યુત ક્ષેત્રની કરી છે એટલે જ મેં કીધું ગોલું બનાવવાનો ધંધા છે। ત્રીજો ક્વેશ્ચન, એક લંબચોરસ ગાળો અને એક પાતળો વર્તુળાકાર ગાળો સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર તરફ અચળ વી વેગ સાથે ગતિ કરે છે, આકૃતિમાં આપેલું જ છે। એટલે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર તરફ જઈ રહ્યા છે પણ એક લંબચોરસ છે અને બીજું વર્તુળ છે, તો આ બેમાંથી કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે ઈએમએફ અચળ રહેશે? એટલે ઈએમએફ ઉત્પન્ન તો થશે જ પણ ઈએમએફ અચળ રહેશે, એ લોકો ગેરંટી થી કહે છે બંનેમાં ઈએમએફ તો ઉત્પન્ન થશે જ પણ અચળ શેમાં રહેશે? આ ચુંબકીય ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપવું પડશે અને ચુંબકીય ક્ષેત્ર ગાળાના સમતલને લંબ લેવું પડશે। તો જોઈએ એના પછીનો આ જ વિભાગમાં ક્વેશ્ચન પૂછ્યો છે, બહુ ઈઝી છે। ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, અંદર તરફ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર કે બહાર તરફ છે, ઓકે, એટલે બોર્ડના સમતલને લંબ છે, અંદર લઈ લઈએ। હવે આમાં એક લંબ ચોરસ ગૂંચડું આપણે મૂકી દઈએ અને બીજું એવું જ સેમ એવું જ ચુંબકીય ક્ષેત્ર છે અંદર કે બહાર જતું, ટૂંકમાં બોર્ડના સમતલને લંબ લેવાનું છે આપણે, એ મેઇન છે। અને વર્તુળાકાર રિંગ પણ છે કમ્પ્લીટ, એ પણ આ બંને ક્ષેત્રમાંથી બહાર તરફ જઈ રહ્યા છે, ઓકે, આ બે અલગ અલગ વિભાગ છે। તો આ એના ક્ષેત્રમાંથી બહાર ખસશે ને આપણે એના ક્ષેત્રમાંથી બહાર ખસશે, ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે, બરાબર છે, કેમ કે આ જ્યારે બહાર નીકળશે તો ફ્લક્સ ઘટવા માંડશે ને જે આખું બહાર નીકળી જશે ભાઈ ફ્લક્સ શૂન્ય થઈ જશે, એ રીતે આ રિંગ પણ બહાર નીકળશે તો ફ્લક્સ ઘટશે, આખી બહાર નીકળી જશે તો ફ્લક્સ શૂન્ય થઈ જશે, કેમ કે પછી ચુંબકીય ક્ષેત્ર નહીં હોય તો ફ્લક્સ બદલાય છે। ચલો ચુંબકીય ફ્લક્સ બદલાય છે એટલે પ્રેરિત ઈએમએફ આમાં પણ હશે, આમાં પણ હશે, પણ પ્રશ્ન શું છે ખબર છે, શેમાં પ્રેરિત ઈએમએફ અચળ હોય અથવા શેમાં સમય સાથે બદલાતો હોય? જો આ બંને નિયમિત વેગથી બહાર નીકળે બંને તો પણ પ્રેરિત ઈએમએફ શેમાં અચળ હશે, ઉત્પન્ન તો થાય છે, સમજો આમાં 5 મિલીવોલ્ટ ઈએમએફ ઉત્પન્ન થાય છે પણ શું એ 5 મિલીવોલ્ટ કોન્સ્ટન્ટ રહેશે? એ બહાર નીકળ્યા આખી બહાર નીકળી જાય ત્યાં સુધી એ બહાર નીકળી રહ્યો છે એ પ્રોસેસ દરમિયાન શું એ 5 મિલીવોલ્ટ જેટલું ઈએમએફ અચળ રહેશે? અથવા આમાં પણ એ શું એ 5 મિલીવોલ્ટ જેટલું ઈએમએફ અચળ રહેશે? અહીંયા સવાલ એ નથી કે ઈએમએફ ઉદ્ભવશે કે નહીં, ઈએમએફ તો ઉદ્ભવશે જ પણ અચળ હશે કે ચલ અને શેમાં અચળ હશે શેમાં ચલ? તો સમજો અહીંયા જે ફ્લક્સ છે એનું સૂત્ર બી ડોટ એ થાય, આટા હોય તો એન વડે ગુણી પણ શકાય। અહીંયા પ્રોબ્લેમ શું છે, ફ્લક્સનું જે ફેરફાર થશે જો એન બી એ કોસ ઝીરો લખી દઈએ, કેમ કે જો કમ્પ્લીટ લંબ રૂપે આના સમતલને ચીરીને જાય છે તો આનું ક્ષેત્રફળ પણ એ જ દિશામાં લઈ લઈએ, કોસ ઝીરો, કોસ થીટાનો સવાલ નથી, તો ફ્લક્સ સીધું આ ક્ષેત્રફળના સમપ્રમાણમાં આવી જશે, બી અચળ છે, આ બંનેમાં બી નિયમિત આપેલો છે પણ આ જે એ છે ને આ એ સમય સાથે બદલાશે, કેમ? તો કે જે વિસ્તાર આમાંથી બહાર નીકળશે એટલા ભાગનું જે ક્ષેત્રફળ હશે એ ઘટતું જશે, સમજો ધારો કે અડધો લંબચોરસ બહાર નીકળી જાય તો અડધા સાથે જ ફ્લક્સ સંકળાશે, તમે આવું પણ કંઈક વિચારી શકો, અડધો લંબચોરસ અંદર અને અડધો બહાર, તો ભાઈ આ અડધા સાથે ફ્લક્સ સંકળાશે આની સાથે ફ્લક્સ નહીં સંકળાય, એવા બે ભાગ થઈ જશે। અહીંયા તમે જ્યારે આ આકૃતિ વિચારો તો જ્યારે લંબચોરસ બહાર સરકી રહ્યો હશે તો એના સરખા ગાળા ક્ષેત્રફળના સરખા સરખા ગાળા
સ્પીડ અચળ છે એટલે સરખા સરખા ગાડા દર સેકન્ડે બહાર જઈ રહ્યા હશે, એટલે ક્ષેત્રફળનો જે ઘટાડો થઈ રહ્યો છે બહુ નિયમિત હશે. જ્યારે રિંગમાં તમે વિચારો, રિંગમાં તમે આને ટુકડા કરો તો આ ક્ષેત્રફળ વધતું જ હશે. જો તમે એના સરખા સરખા પહોળાઈના પણ ભાગ કરશો તો ક્ષેત્રફળ આના કરતા બીજામાં અને બીજા કરતા ત્રીજામાં વધી રહ્યું છે ધીમે ધીમે, અને ક્ષેત્રફળ વધે તો ફ્લક્સ પણ વધશે. ટૂંકમાં તમે આનું વિકલન કરશો ને ડી ફાઈ બાય ડીટી તો તમને વધારે ખ્યાલ આવશે. ક્ષેત્રફળમાં ફેરફાર બંનેમાં થઈ રહ્યો છે પણ એકમાં ફેરફાર ચલ છે ડી એ બાય ડીટી, એટલે ક્ષેત્રફળના ફેરફારનો દર અથવા એનો જે વિસ્તાર છે જેમાં ઘટાડો થઈ રહ્યો છે એનો દર આમાં અચળ રહેશે. કેમ કે જો આમાં ધારો કે થોડો લંબચોરસ બહાર નીકળ્યો તો આટલું ક્ષેત્રફળ બહાર નીકળી ગયું, પછી બીજું એટલું જ બહાર નીકળશે, અચળ વેગથી ગતિ કરશે, બીજું એટલું જ બહાર નીકળશે. આનો શેપ જુઓ એટલે આના પરથી ખ્યાલ આવશે કે સરખા સમયમાં ક્ષેત્રફળમાં જે ઘટાડો થશે કે ફેરફાર થશે એ એક સરખો રહેશે. જ્યારે રિંગમાં તમે એવા સરખા સરખા ભાગ કરશો ને તો પણ ધીમે ધીમે ક્ષેત્રફળ વધી રહ્યું છે. જો પહેલાં આટલો ભાગ બહાર નીકળશે, આનું ક્ષેત્રફળ ઓછું હશે, પછી એના કરતાં થોડું આ મોટું ક્ષેત્રફળ હશે, એના કરતાં આનું ક્ષેત્રફળ મોટું હશે, એમ એમ સ્ટાર્ટિંગમાં ક્ષેત્રફળ વધે છે અને પછી પાછું એક ક્ષેત્રફળ ઘટતું જાય છે. તો ક્ષેત્રફળના જે ગાળા છે જે બહાર નીકળી રહ્યા છે આમાં ચલિત છે, સમય સાથે બદલાતું ક્ષેત્રફળ આમાં, એટલે ફેરફારનો દર જે છે ચલ છે, જ્યારે આમાં ક્ષેત્રફળના ફેરફારનો દર અચળ હોવાથી આમાં ઈએમએફ અચળ જ ઉત્પન્ન થશે. જ્યારે પેલામાં જે ઈએમએફ ઉત્પન્ન થશે એ લબાકા મારશે એટલે કે લબુક જબુક થશે, આમાં ઉદ્ભવતું ઈએમએફ ચલ હશે. બંનેમાં ઉદ્ભવે છે પણ આમાં ચલ ઈએમએફ હશે, આમાં અચળ ઈએમએફ ઉદ્ભવશે, એવું તમે ક્ષેત્રફળના વિભાગો લઈને ગણી શકો. ચોથો ક્વેશ્ચન હજુ બાકી છે, ચલો તો આમાં ચોથો ક્વેશ્ચન વાંચું છું. નીચેની આકૃતિમાં વર્ણવેલા પરિસ્થિતિમાં કેપેસિટરના ધ્રુવત્વનું અનુમાન કરો, એટલે પોલારિટી, કઈ પ્લેટ કેપેસિટરની ધન હશે અને કઈ પ્લેટ ઋણ હશે એનું અનુમાન કરવાનું છે. એટલે બે મેગ્નેટની વચ્ચે એક રિંગ મૂકી છે, નવી આકૃતિ 6.5 માં જ નવો ક્વેશ્ચન. બે મેગ્નેટની વચ્ચે એક અવો છે જેમાં નોર્થ સાઉથ છે, બીજો અવો છે જેમાં સાઉથ નોર્થ છે. આવી રીતે ગોઠવેલા છે બે મેગ્નેટ્સ, વચ્ચે એક રિંગ ગોઠવી છે. રિંગનો કયો ભાગ બોર્ડની આગળ ને કયો ભાગ બોર્ડની પાછળ એ બહુ ધ્યાનથી જોવા જેવું છે, એ અક્ષો પરથી જ ખબર પડશે. હું આજે આગળનો ભાગ છે બોર્ડની સમતલને બહાર તરફ એને બ્લુ કલરથી બતાવું છું, જે પાછળની સાઈડ છે એને રેડ કલરથી, અને આ જે પાછળવાળો ભાગ છે ને ત્યાં કેપેસિટરની બે પ્લેટ્સ જોડેલી છે, પાછળની સાઈડ જોડેલી છે. હવે એવું મને આગળ પાછળ કેવી રીતે ખબર પડે છે તો કે અક્ષ જોવાની, અહીંયા જે અક્ષ જે છે ચુંબકની, જો આ ચુંબકની અક્ષ જોશો ને તો ખ્યાલ આવી જશે. જો આ ભૂરી રિંગ જે છે, ભૂરો ભાગ, એ અક્ષને ઢાંકી દે છે, બરાબર. અહીંયાથી અક્ષ એ લોકોએ બંધ કરી દીધી, અટકાઈ દીધી. એનો મતલબ શું? આ ભાગ આગળ હશે કેમ કે અક્ષને ઢાંકી દે છે. હવે પેલો જે ભાગ છે અહીંયાથી અક્ષ દોરશો તો એ છેક સેન્ટર સુધી બતાવી છે, તો લાલ ભાગ પાછળ હશે કેમ કે અક્ષ એને ઢાંકી દેશે. જો આ ચુંબકની અક્ષ, એટલે આ થોડી કોમન સેન્સથી તમને ખબર પડી જાય, અને તમને ના ખબર પડે ને તો એટલે જ તો મેં ક્લિયર કર્યું છે કે આ ભૂરો ભાગ આગળ છે, લાલ ભાગ પાછળ છે. પણ એક્ઝામમાં જાતે સમજવું પડશે, અને જાતે સમજવા માટે થોડુંક આવું કોમન સેન્સ વાપરવી પડશે કે આ અક્ષ જે છે એ પેલા લાલ ભાગને ઢાંકી દેશે તો લાલ ભાગ પાછળ હશે, અને ભૂરો ભાગ અક્ષને ઢાંકી દે છે. અહીંયાથી જો અક્ષ અટકી ગઈ છે, અહીંયાથી આગળ દોર્યું નથી, તો ભૂરો ભાગ અક્ષને ઢાંકી દે છે, તો આ ભાગ બોર્ડની આગળ હશે. તો પહેલાં આવું તમારે વિચારી લેવું પડશે, સમજવું પડશે. અને હવે બંને ચુંબકને એકબીજા તરફ ગતિ કરાવીને તમારે કહેવાનું છે કે આમાંથી કઈ પ્લેટ ધન ભારિત બનશે, કઈ પ્લેટ ઋણ ભારિત. તો સૌથી પહેલાં તો પ્લેટો તટસ્થ છે, સૌથી પહેલાં આમાં કોઈ પ્રવાહ નથી, કોઈ પ્રેરિત પ્રવાહ નથી, સ્ટાર્ટિંગમાં આ તટસ્થ છે. કોપરની આવી કોઈ રિંગ હશે ધાતુની, એના બે છેડે આવા કેપેસિટરની બે પ્લેટો જોડેલી છે પાછળની સાઈડ છે. તો આખી આકૃતિ પહેલાં સમજી લો. હવે જો લેન્સનો નિયમ લગાવીએ, જ્યારે આ નોર્થ આની તરફ જશે તો એનો વિરોધ કરતો નોર્થ એ પોતાનો ઉત્પન્ન કરશે. એટલે આ સાઈડથી જોતા, કઈ સાઈડથી, જે બાજુ આ ચુંબક છે એ સાઈડથી જોતા તમને આવું દેખાય, આમ અહીંયાથી જોઈ રહ્યો છે, એટલે ભૂરો ભાગ જમણી સાઈડ દેખાશે. ઇમેજિન કરજો અહીંથી જોઈ રહ્યા છે, તો પેલો ભૂરો ભાગ બોર્ડની આગળ છે તમને આવો દેખાશે, જે લાલ ભાગ બોર્ડની પાછળ છે આવો દેખાશે, જેની સાથે કેપેસિટર જોડેલું છે આપણે આવું દેખાશે. અને એમાં વિષમઘડી પ્રવાહ જશે કેમ કે આ નોર્થ હશે તો એનો વિરોધ કરતો આ પણ નોર્થ હોય, તો આમાં હશે આ નોર્થ, આમાં વિષમઘડી પ્રવાહ પ્રેરિત થશે. આ સાઈડથી જોતા, આ સાઈડથી જોતા પ્રવાહ વિષમઘડી, જો કે પેલી સાઈડથી જોતા સમઘડી પ્રેરિત થશે, એટલે બધું સેટ થઈ જશે. તમારે અહીંયા બીજું કશું ટેન્શન નહીં લેવાનું. જો હવે આ સાઈડથી બી આ ચુંબકનો સાઉથ જાય છે,
तो आ साउथ ने पेलो जे रिंग नो छेड़ो छे आ तरफ नो भाग एने अपा करशे। एटले आ तो आपणे थियरी में शीखेला छे साउथ नो विरोध करे एवी ज रीते तमने अहींया मळशे चुंबकीय क्षेत्र। पण हवे आ साइड थी जोवानुं, हवे अहींया आंख लगाओ અહીંથી જોશો તો ભૂરો ભાગ લેફ્ટ સાઈડ દેખાશે, હું આ સાઈડથી જોઉં છું, ઇમેજિન કરવું પડશે, બોર્ડની આગળનો ભાગ છે મને આવો દેખાશે, અને પેલો જે ભાગ છે લાલ ભાગ આ સાઈડથી જોઈશ તો મને આવો દેખાશે, અને આ સાઉથનો વિરોધ કરતો પોતાનો સાઉથ ઉત્પન્ન કરશે એટલે કે અહીંયા પ્રવાહ સમઘડી હશે, સાઉથ મતલબ પ્રવાહ સમઘડી થશે, એનો મતલબ આ રિંગમાં પ્રવાહ બરાબર છે, આ સાઈડથી જોતા વિષમઘડી હોય, આ સાઈડથી જોતા વિષમઘડી હોય તો પછી આ સાઈડથી જોતા સમઘડી હોય, બંને બધું પરફેક્ટ છે। તો હવે આનો મતલબ સમજો, કોઈ બી એક આકૃતિ જોઈને તમે કહી શકશો, ધારો કે આકૃતિ જો પ્રવાહ આમ વહેતો હશે, પ્રવાહ એટલે રૈવાજિક પ્રવાહ છે, ધન વિદ્યુત ભાર, પહેલા તટસ્થ હતું તો હવે બધું ધન વિદ્યુત ભાર આમ જઈ રહ્યો છે, ઉપરની પ્લેટ પર જમા થશે અને આ પ્લેટ ઋણભારિત બનતી જશે, કારણ કે એ ધન વિદ્યુત ભારને ગુમાવી રહી છે, ધન વિદ્યુત ભાર ઉપરની પ્લેટને મળી રહ્યો છે, નીચેની પ્લેટ ધન વિદ્યુત ભાર ગુમાવી રહી છે, એનો મતલબ ઉપરની પ્લેટ જે છે આ એ પ્લેટ એ ધન ભારિત બનતી જશે, નીચેની પ્લેટ ઋણ ભારિત, કેમ કે રૈવાજિક પ્રવાહ અહીંયા સમજી લો ને, હવે આ બાજુ ને આ બાજુથી ના જોવો તો ડાયરેક્ટ અહીંથી દેખાય છે ને, જો અહીંથી એમ પ્રવાહ ઉપર ચડશે અને પાછળ એ પ્લેટ પર જમા થશે બધો ધન વિદ્યુત ભાર, તો એ પ્લેટ ધન બની જશે। આવી રીતે તમારે પ્લેટોની પોલારિટી પણ કહેવાની છે। ઉદાહરણનો છઠ્ઠો દાખલો, જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં, ગોળાકાર નહીં વર્તુળાકાર, વર્તુળાકાર ધાતુની રિંગ છે એના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય, આવો બરાબર, આનો એક છેડો કેન્દ્રમાં બીજો પરિઘ પર હોય, તેઓ 1 મીટર લંબાઈના ધાતુના સળિયાને, આવો 1 મીટર લંબાઈના ધાતુના સળિયાને 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ આવૃત્તિ સાથે ફેરવવાનું હશે, લાવે 50 રિવોલ્યુશન, ફ્રીક્વન્સી લખી દઉં 50 સેકન્ડ ઇનવર્સ, રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ, રિવોલ્યુશન એટલે આટાની સંખ્યા, પરિભ્રમણ તો 50 પરિભ્રમણ દર સેકન્ડે થાય, એ રીતે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવામાં આવે છે, આ અક્ષને, આ અક્ષ કેવી હશે તો કે કેન્દ્રમાંથી પસાર થતી અને આ રિંગનું જે સમતલ હશે એને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે, અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ, જો હવે ધારો કે અક્ષ બહાર લીધી તો ચુંબકીય ક્ષેત્ર પણ બહાર તરફ 1 ટેસ્લાનું લેવાનું છે, ટપકા ટપકા કરી દઉં અથવા ચોકડી ચોકડી કરી દો, ટૂંકમાં બોર્ડના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર લેવાનું, કેમ કે અક્ષ પણ બોર્ડના સમતલને લંબ લીધી। બીજી એક રીત પણ છે આને દોરવાની, સાઈડ વ્યૂ, આ તો ટોપ વ્યૂ આપણે જો સાઈડ વ્યૂ આવું પણ વિચારી શકાય, આ બહાર આવતું ચુંબકીય ક્ષેત્ર છે ને આમ ઉપર દોરી દઈએ, આ ટોપ વ્યૂ હતો ને એટલે આપણી તરફ આવતું હતું બરાબર, હવે અહીંયા આપણે ટોપમાંથી નહીં સાઈડમાંથી જોઈએ છે, તો પછી આવું ચુંબકીય ક્ષેત્ર હશે ને રિંગ પછી આવી હશે આમ, જેથી રિંગની અક્ષ થઈ ગઈ ને, જો રકમ પ્રમાણે રિંગની અક્ષ પેલા ચુંબકીય ક્ષેત્રને કમ્પ્લીટ સમાંતર થઈ ગઈ ને અહીંયા પેલો 1 મીટર લાંબો સળિયો હશે જેનું એક છેડો કેન્દ્ર પર બીજો છેડો પરિઘ પર હશે, 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે નિયમિત, ઓકે, અને એમાં બધે જ પ્રવર્તે છે, આ ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તે છે, તો કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF હશે, કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF હશે, આપણે ઓલરેડી વિડીયો અપલોડેડ કરેલા છે થિયરીના, એમાં કોન્સેપ્ટ શીખવાડેલો છે, આવો એક એન આરા વાળો દાખલો છે, બધા બહુ આરા હતા એન આરા, અને એના કેન્દ્ર અને ધાર વચ્ચે ઉદ્ભવતું EMF શોધો, એમાં જોઈ લેજો સંકલનવાળી રીત અથવા બતાવી દઉં એકવાર ફટાફટ, આનો પહેલા DL લંબાઈનો નાનો એક ખંડ લેવાનો DL, અને ચુંબકીય ક્ષેત્રમાં એ ગતિ કરી રહ્યો છે તો એમાં ઉદ્ભવતું સૂક્ષ્મ EMF પેલું BLV મુજબ BDLV લેવાનું, L ને DL લઈ લેવાનો, નાનો ખંડ ધારી લેવાનો બરાબર, આ મેથડ આપણે આગળ કરેલી છે, DR લેશો તો બી ચાલશે, DL ને બદલે આમ DR, આ DR ધારી લેવાનું અને આ ત્રિજ્યા આખી R હશે, આવું વિચારી લેવાનું, એનો નાનો એક ખંડ DR વિચારવાનો, તો અને માઇનસ નિશાની તો આપણે લેન્સના નિયમ માટે લખીએ જ છીએ, પ્રેરિત EMF હોય છે જ ગદ્દાર, તો પછી આ ઋણ નિશાની આપણે એના માટે લખીએ છીએ, તો આ EMF આ ખંડમાં ઉદ્ભવશે, તો આવા બધા બહુ ખંડ હશે ને, તો છેક કેન્દ્રથી છેક આ ધાર સુધી ટોટલ કેટલું EMF ઉદ્ભવે એ આનું સંકલન કરીને આપણને મળશે। સંકલન કરતા પહેલા યાદ કરાવી દઉં કે V બધાના જુદા જુદા હશે, કેમ કે ચાક ગતિ ચેપ્ટરમાં આપણે ભણેલા છે કે આ બધાના વેગ, રેખીય ઝડપ જુદી જુદી હોય પણ કોણીય ઝડપ સમાન હોય, એટલે V બરાબર લખી દઈશું R ઓમેગા, પહેલું એક સૂત્ર હતું ને V = R ઓમેગા, V એટલે અલગ અલગ હશે કેમ કે અલગ અલગ ત્રિજ્યા પર આ બધા ખંડ ફરશે,
तो वी अने आर समप्रमाण मां छे पण चाक गति करता दृढ़ पदार्थ ना बधा ज कणों माटे ओमेगा अचल होय छे एवुं आपणे शीखेला छे एटले तो आखी पृथ्वी पर आवर्त काळ भी आपणे 24 कलाक लई शकीए छे एना धरी भ्रमण नो पछी तमे गमे ते कंट्री मां रहेता होय पृथ्वी दृढ़ पदार्थ धारी लो तो एना बधा ज कणों 24 कलाक मां एक चक्र पूरुं करे छे तो एनी ओमेगा नी वेल्यू पण आखी पृथ्वी पर धरी भ्रमण माटे सरखी थई हशे पण वी जुदा जुदा होय ओमेगा सरखा होय હવે ઓમેગા સરખો એટલે અચળ છે બહાર આવશે ઇન્ટિગ્રેશન આરડીઆર અને બાઉન્ડ્રી 0 થી કેપિટલ આર આની જે પણ ત્રિજ્યા ધારવી હોય કેપિટલ આર ધારી લઈએ ચલો તો આની બાઉન્ડ્રી 0 થી કેપિટલ આર લખવાની અને સંકલન કરવાનું એટલે પેલું સૂત્ર મળી જાય યાદ આવી ગયું આનું પેલું આર સ્ક્વેર બાય 2 થશે સંકલન અને આ સૂત્ર આપણે ચલાયેલું છે આ સૂત્ર આપણે ઓલરેડી ભણેલા છે આમાં ખાલી એક લોચો ના પડો છે આ આવૃત્તિ જે આપી છે 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ એ ડાયરેક્ટ ના મૂકી દેતા ઓમેગા ને બદલે 50 ના મૂકી દેતા 2 પાઈ વડે ગુણવું પડશે ઓમેગા બરાબર 2 પાઈ f આ લખવું પડશે બસ આટલી કાળજી રાખશો તો દાખલો એકદમ સહેલો છે 2 પાઈ અને f 50 એટલે 50 દુ 100 પાઈ પાઈ 3.14 ગુણ્યા 100 કરો એટલે 314 રેડિયન પ્રતિ સેકન્ડ થશે ઓમેગા આ લખવાનું છે સેકન્ડ ઇન્વર્સ વાળો નહીં સૂત્રમાં ઓમેગા છે એટલે રેડિયન પ્રતિ સેકન્ડમાં લખવાનું છે આર 1 મીટર લખવાનું છે સળિયાની લંબાઈ જે આપેલી હતી 1 મીટર અને આ બધો ડેટા બી આપેલો ને કેટલા ટેસ્લા હતો 1 ટેસ્લા કે 0.1 ટેસ્લા કઈક હતું ખરું એ મૂકી દેવાનું કેટલો હતો 1 ટેસ્લા તો આમાં કિંમતો મૂકી દો અને શોધી નાખો EMF 1 ટેસ્લા ઓમેગા 314 આર સ્ક્વેર 1 મીટરનો સ્ક્વેર ભાગ્યા 2 314 નું અડધું 157 બરાબર ને 157 વોલ્ટ EMF કેન્દ્ર અને ધાર વચ્ચે ઉદ્ભવશે દાખલી પૂરી આ તો 6.6 દાખલા નંબર 6.6 માં જે સૂત્ર આપણે મેળવ્યું એને આધારિત ડાયરેક્ટ ક્વેશ્ચન છે આમાં એટલે ફરીવાર સૂત્રની સાબિતી આપવાની જરૂર નથી જુઓ 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ હવે વ્હીલમાં 10 આરા છે કઈ ફરક નહીં પડે પણ આ બધા આરા એકબીજા સાથે સમાંતરમાં જ હોય છે બરાબર આ સ્પોક સાયકલના સ્પોક જેવું તો જો આ બધા વ્હીલના સ્પોકના એક છેડા એક તરફ સામાન્ય જોડાણ બિંદુ સાથે છે અને બહાર રિંગ દ્વારા બધા જોડાયેલા છે રિંગ પણ સુવાહક છે ને એનો મતલબ 10-10 આરા સમાંતરમાં જ હશે એનો મતલબ તમારે કોઈ પણ એક આરાનો જ EMF શોધવાનો છે એના બે છેડા વચ્ચેનો જ વોલ્ટેજ શોધવાનો છે એટલે થયું શું સળિયાનો એક છેડો ને બીજો છેડો એની વચ્ચે ઉત્પન્ન થતો EMF જ શોધવાનો રહેશે કારણ કે સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય તમે ગમે તેટલી વાર સમાંતરમાં સળિયા જોડશો 10 ને બદલે કદાચ 100 આરા પણ તમે જોડશો તો પણ EMF એટલો જ આવશે એને 100 વડે ગુણવાનું કે ભાગવાનું નથી હોતું કારણ કે બધા સમાંતરમાં જ છે તો 0.5 મીટર લંબાઈનો એ આરો છે L લેવાનો છે આપણે 0.5 મીટર જેને ત્રિજ્યા પણ કહી શકાય આ વ્હીલની ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE છે સમક્ષિતિજ ઘટક અહીંયા સમક્ષિતિજ ઘટક આમ દોરવો પડશે અથવા તો સમક્ષિતિજ ઘટકને સમક્ષિતિજ જ રાખવું હોય તો પૈડું ઊભું કરી દઈએ બરાબર સાયકલનું વ્હીલ આમ પણ એવી રીતે જશે ને તો સમક્ષિતિજ ઘટક આવો રાખીએ તો વ્હીલ તમારે પછી આવું વિચારવું પડશે જે સમક્ષિતિજ ઘટકને લંબરૂપે ચીરીને જશે મતલબ તે જ થયો બરાબર ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં પેલું પૈડાનો સ્પોક આમ ફરી રહ્યો હશે એને કાપશે એને કટ કરીને જશે 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટની ઝડપે ફરે છે 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટ પ્રતિ મિનિટ છે ને એટલે મિનિટને 60 સેકન્ડ લખાય એટલે 2 રિવોલ્યુશન દર સેકન્ડે થઈ જશે આ થઈ જશે આવૃત્તિ દર સેકન્ડે 2 રિવોલ્યુશન આ સ્થાન પર પેલો સમક્ષિતિજ ઘટક 0.4 ગોસ છે સમક્ષિતિજ ઘટક 0.4 ગોસ ગોસને ટેસ્લામાં ફેરવીએ 10⁻⁴ ટેસ્લા થઈ જાય 0.4 ગુણ્યા આવૃત્તિ આપેલી છે ઓમેગા નથી આવૃત્તિ છે તો 2 પાઈ વડે ગુણવું પડશે ઓમેગા બરાબર 2 પાઈ એફ થાય તો વ્હીલના રીમ વચ્ચે ધરી અને ધરી અહીંયા હોય સેન્ટર પર અને આ રીમ આ બાર ઓકે એ બંને વચ્ચે કેટલું EMF ઉત્પન્ન થશે 1 ગોસ ઇક્વલ્સ ટુ 10⁻⁴ ટેસ્લા છે એ તો ખબર જ છે તો સિમ્પલ જો એ સૂત્ર EMFનું બી ઓમેગા આર સ્ક્વેર બાય 2 અહીંયા આર જે છે એ આરાની લંબાઈ છે તો બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2 લખી શકાય K
કિંમતો મૂકી દઈએ, બી ને બદલે આ બી એચ મૂકવાનો છે, 0.4 ગોસ ઓમેગા 2π એફ, આ બે હર્ટ્ઝ આવૃત્તિ જે છે એને 2π વડે ગુણવાનું, 2π એફ, એફ બરાબર 2, 2π એફ, એલ સ્ક્વેર લંબાઈ હાફ મીટર લખી દઉં 0.5 ને બદલે, ઇઝી પડશે, એનો સ્ક્વેર 0.5 નો સ્ક્વેર બાય 2, ભૂલી ના જતા સૂત્રમાં જ છે ઓલરેડી, હવે આ બધું ગણી નાખવાનું, પાઈ રહેશે ભાઈ 2 નો વર્ગ 4, નીચે 4 2 8, બધું ઉડાવો વાંધો નહીં, અથવા આ જો ને આ 2 2 કેન્સલ કરો, પછી આ જે 4 આવે 4 4 કેન્સલ કરી દો, આ 2 નો વર્ગ 4 થશે ને, એ આ 0.4 સાથે કેન્સલ થશે, એટલે અહીંયા 0.1 રહેશે, ઘાત સેટ કરો 10 ની માઇનસ 5, 2π 6.28, 3.14 નું ડબલ, તો 6.28 10 ની માઇનસ 5 વોલ્ટ અથવા 62.8 માઇક્રોવોલ્ટ 10 ની માઇનસ 6 વોલ્ટ, અહીંયા એક વધાર્યું તો માથે ઘટશે માઇક્રોવોલ્ટ, તો 62.8 માઇક્રોવોલ્ટ ઈએમએફ રિંગના કેન્દ્ર એટલે કે ધરી અને રીમ, રીમ એટલે પરિઘ, એ બંને વચ્ચે ઉત્પન્ન થશે. ઉદાહરણ 6.8 ની રકમ જોઈએ, આકૃતિમાં 6.12 માં એનો સંદર્ભ લેવાનો છે આપણે, એટલે કે એ આકૃતિને ધ્યાનમાં રાખવાની છે. લંબચોરસ વાહકની ભુજા PQ ને x બરાબર 0 થી બહારની તરફ ગતિ કરાવવામાં આવે છે, બહારની તરફ એટલે ચુંબકીય ક્ષેત્રની બહાર જશે. જુઓ, આ પેલી જ થિયરી છે જેમાં આપણે યુ આકારની એક ફ્રેમ લીધેલી, એના પર પેલો સળિયો આમ મૂક્યો હતો, બસ એ જ બધું છે, થિયરીની જ આકૃતિ છે, કશું નવું આમાં નથી. ચુંબકીય ક્ષેત્ર એ ટપકા સ્વરૂપે દર્શાવેલું છે, એટલે કે બહાર આવતી દિશામાં બોર્ડના સમતલે લંબરૂપે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એટલે બધા ટપકા એકદમ આમ રંગોળી જેવા એકદમ આમ સરખા અંતરે હશે અને પરસ્પર સમાંતર હશે, આવું કંઈક હશે જે આકૃતિમાં આપેલું છે. આકૃતિનો જ આપણે સંદર્ભ લેવાનો છે, તો ધ્યાન રાખજો. હવે એક સમાન ચુંબકીય ક્ષેત્ર વિશે તો આપણે વાત કરી લીધી, જે સમતલને લંબ છે અને 0 થી B સુધી વિસ્તરેલ છે, 0 થી B એટલે અહીંયા બધા ડિસ્ટન્સ પણ આપેલા છે, અને આપણે x બરાબર 0 લેવું પડશે અહીંયાથી, અને આટલે સુધી વિસ્તરેલું, જ્યાં સુધી વિસ્તરેલું છે ત્યાં x બરાબર B આપેલો છે, ઓકે, આટલે સુધી જ ચુંબકીય ક્ષેત્ર છે, એની જમણી બાજુ ચુંબકીય ક્ષેત્ર નથી, યાદ રાખજો. આ બધું સમજવું પડશે, રકમ નહીં સમજો તો આગળ આન્સરમાં ગ્રાફ દોરવામાં કશી સમજ નહીં પડે. x ગ્રેટર દેન b માટે પણ શૂન્ય છે, એટલે કે x ગ્રેટર દેન b માટે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, ને x લેસ દેન 0 પાસે પણ નહીં હોય ચુંબકીય ક્ષેત્ર, એટલે ધ્યાન રાખજો. માત્ર ભુજા PQ જ નોંધપાત્ર અવરોધ R ધરાવે છે, આ જે ભુજા PQ છે એટલે જે પેલો સળિયો સરકે છે એનો જ અવરોધ R છે, બાકી આ ફ્રેમને બહુ અવરોધ નથી, એટલે આ ભુજા PQ નો જ અવરોધ આપણે ધ્યાનમાં રાખવાનો છે, કેપિટલ R, ઓકે. આગળ જ્યારે સ્મોલ આર આપ્યો છે અવરોધ, જ્યારે PQ ને અચળ ઝડપ V સાથે x બરાબર 0 થી x બરાબર 2B સુધી બહારની તરફ ખેંચવામાં આવે, 0 થી 2B સુધી લઈ જવાનો છે ને, x બરાબર 0 થી x બરાબર 2B એટલે આગળ એવા વિસ્તારમાં પણ આપણે જવાનું છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર નથી, x બરાબર 2B, જો આ અંતર B હોય અને આ પણ B હોય તો ટોટલ અંતર થશે 2B, બરાબર, એટલે ટોટલ અંતરને આપણે કન્સિડર કરવાનું છે. અને ત્યારબાદ 0 પર પરત ખસેડવામાં આવે છે, એટલે x બરાબર 0 થી b 2b સુધી લઈ જવાનો છે, ને પાછો x બરાબર 0 પર પણ ખસેડીને એને લાવવાનો છે, અને ત્યારબાદ 0 પર પરત ખસેડવામાં આવે તે સ્થિતિનો વિચાર કરો. ફ્લક્સ પ્રેરિત EMF અને ભુજાને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા તરીકે વ્યય પામતા પાવર માટેના સૂત્રો મેળવો. આ બધાના સૂત્ર મેળવવા જ પડશે તમને ના કહેતો પણ, કેમ કે આપણે આ બધાના આલેખ દોરવાના છે. અંતર સાથે આ રાશિઓના બદલાવને રેખાંકિત કરો, રેખાંકિત કરો મતલબ બધાના આલેખ દોરવાના છે અંતર સાથે, એટલે કે x અક્ષ પર અંતર લઈશું અને y અક્ષ પર આ બધી ભૌતિક રાશિ વારાફરતી વિચારીશું. કઈ કઈ? એક તો ફ્લક્સ, ઓફકોર્સ ચુંબકીય ફ્લક્સ જ હશે, કેમ કે અહીંયા વાત કરી છે એ લોકોએ ચુંબકીય ક્ષેત્રની. EMF જે પ્રેરિત EMF છે, ભુજાને ખેંચવા માટે જરૂરી બળ, જે બળ લાગશે આ ભુજાને ગતિ કરાવવા માટે, કેમ કે પેલું લેન્સ બળ લાગે ને જે એની ગતિનો વિરોધ કરશે, એટલે પછી આપણે એને ધક્કો મારવા માટે બળ લગાવવું જ પડશે, તો એ બળ અને પાવર, જૂલ ઉષ્મા રૂપે જે વ્યય પામે છે એ પાવરનો પણ આપણે વિચાર કરવાનો છે અંતર સાથે. આ x સાથે બધું જ બદલાશે, કઈ રીતે ગણવાનું છે? તો અહીંયા સૌથી પહેલા તમારે ફ્લક્સની વાત કરવાની છે,
જ્યારે આ સળિયો x બરાબર 0 પર જ હોય આના પર હોય તો કોઈ ફ્લક્સ ના સંકળાય કેમ કે ફ્લક્સ નું સૂત્ર શું છે જો ફ્લક્સ બરાબર b ડોટ a અહીંયા b નિયમિત છે એટલે સંકલન વાળું સૂત્ર લગાવવાની જરૂર નથી અચળ ચુંબકીય ક્ષેત્ર છે સૂત્ર લગાવશો તો પણ b સંકલનમાંથી બહાર આવી જશે એટલે ફ્લક્સ નું સૂત્ર શું થશે ba cos થીટા થીટા પણ 0 છે જો કેમ કે ગૂંચડું કેવી રીતે ગોઠવેલું છે આ એનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ આવી જાય પરફેક્ટ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ગૂંચડાના સમતલને લંબ છે તો આનો ક્ષેત્રફળ સદિશ પણ સમતલને લંબ હોય બંને એક જ દિશામાં હશે cos 0 મેક્સિમમ ફ્લક્સ વાળી સ્થિતિ છે અને એ બરાબર થશે lx યાદ છે ને થિયરીમાં જો આ સળિયાની લંબાઈ l ધારી લો અને આ અંતરને x ધારી લો તો આ ગૂંચડાનું ક્ષેત્રફળ થશે lx લંબચોરસનું ક્ષેત્રફળ lx તો લંબચોરસ ગૂંચડા સાથે આ ફ્લક્સ સંકળાશે હવે તમે વિચારો x ની કિંમત 0 થી શરૂ કરીને આપણે છેક 2b સુધી લઈ જવાની છે અને પછી પાછી 0 સુધી લાવવાની છે તો ફ્લક્સમાં કેવા કેવા ફેરફાર થાય એ બધું આપણે નોંધવાનું છે આનો ગ્રાફ દોરવો હોય ને તો પહેલા સૂત્ર આવડવું જોઈએ સૂત્ર તો મળી ગયું સમજો ફ્લક્સ અંતરના સમપ્રમાણમાં વધે છે x બરાબર 0 મૂકીશું તો ફ્લક્સ 0 x બરાબર b મૂકીશું તો ફ્લક્સ b પણ b થી આગળ ચુંબકીય ક્ષેત્ર નથી આ ધ્યાન રાખવાનું છે એટલે એવું ના સમજતા કે x બરાબર 2b મૂકીશું તો મેક્સિમમ ફ્લક્સ મળશે કેટલાક એવું વિચારતા હશે પણ જેવા આપણે આ b થી બહાર નીકળીશું ફ્લક્સ વધવાનું બંધ થઈ જશે સિમ્પલ કારણ કે આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે પછી અહીંયા કશે ચુંબકીય ક્ષેત્ર નથી તો પછી એકવાર ફ્લક્સ તમે b પાસે પહોંચી જાઓ ને ત્યારે મેક્સિમમ થઈ જશે અને પછી ભલે તમે 2b સુધી જાઓ પછી ફ્લક્સ નહીં બદલાય ભલે પાછા 2b થી b સુધી આવો એ દરમિયાન પણ ફ્લક્સમાં ફેરફાર નહીં થાય તો ધ્યાન આ બધું રાખવાનું છે તો ફ્લક્સનો જે આલેખ છે એનો આકાર દોરું છું y અક્ષ પર ફ્લક્સ લઈ લઉં છું x અક્ષ પર અંતર અને પછી આ પહેલો ગ્રાફ હું સ્ટાર્ટ કરું છું મારી રીતે તો સૌથી પહેલા સમપ્રમાણતાનો સંબંધ છે ને x બરાબર 0 મૂકીશું તો ફ્લક્સ પણ 0 તો એટલો આલેખ તો આવડે કે ઉગમ બિંદુથી સ્ટાર્ટ થશે x 0 ફ્લક્સ 0 અંતર 0 મૂકીશું તો ફ્લક્સ 0 બંને 0 0 એટલે આલેખ ઉગમ બિંદુથી સ્ટાર્ટ થશે પછી સમપ્રમાણતાનો સંબંધ છે આ નિયમ લાગશે y ચલે છે x કેમ કે ફ્લક્સ x ના સમપ્રમાણમાં છે એટલે આલેખ સુરેખ રીતે વધશે પણ ક્યાં સુધી વધશે તો જ્યારે x ની વેલ્યુ અહીંયા આવશે x બરાબર b ત્યાં સુધી જ વધશે પછી ફ્લક્સ બની જશે મહત્તમ આના કરતાં વધારે નહીં વધે ફ્લક્સ કેમ કે આટલે સુધી જો આકૃતિમાં સમજો ને અહીંયા સુધી અહીંયા સુધી ચુંબકીય ક્ષેત્ર છે તો ફ્લક્સ વધતા વધતા મેક્સિમમ થઈ જશે અને પછી હવે સળિયો છેક 2b સુધી જશે ત્યાં સુધી ફ્લક્સ એટલું અચળ રહેશે કેમ કે આટલા ભાગમાં તો ફ્લક્સ છે જ પણ હવે સળિયાનું આ વેગ આ ગૂંચડાને વધારે છે ખરું ક્ષેત્રફળ વધી રહ્યો છે પણ આટલા ઇલાકામાં b છે જ નહીં આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જ નહીં તો એટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ના હોય તો એ વધારાનું જે ફ્લક્સ હોય એ 0 થઈ જાય તો પછી આટલું ફ્લક્સ જે મેક્સિમમ બની ગયું છે એ અચળ રહેશે અને મેક્સિમમ ફ્લક્સ કહી દઈએ phi max અને પછી એ અચળ રહેશે ક્યાં સુધી છેક x બરાબર 2b સુધી x બરાબર 2b સુધી અહીંયા પથ લંબાઈ જેવું જ લેવાનું છે એટલે 2b પછી પાછા આવીએ ને તો પણ તમારે ગ્રાફને આગળ જ દોરવાનો છે પાછા એવું ના વિચારતા કે ચલો ગ્રાફને પાછો આમ દોરીએ એટલે આ અંતર તમારે પથ લંબાઈ જેવું ઉમેરતા જ જવાનું છે હવે 2b પછી પાછો આ b પર આવે એટલે અહીંયા તમારે x બરાબર 3b સમજી લેવાનું આ 2b થયું જો આ b થી 2b સોરી અહીંયાથી b થી આ 2b અને 2b થી પાછો b એટલે ટોટલ 3b અહીંયા બતાવવાનું ત્યાં સુધી ફ્લક્સ અચળ જ રહેશે એટલે પાછો એ b પર આવી ગયો b થી 2b ગયો 2b થી પાછો એ b પર આવ્યો પણ એ અંતર પણ ઉમેરવાનું છે કેમ કે x અક્ષ પર આપણે આલેખને આગળ વધારતા જવાનું છે અને ફરી પાછો જ્યારે એ b થી અહીંયા b સુધી આવી ગયો b થી 0 આવશે તો પાછું ફ્લક્સ ઘટશે અને આલેખ આનો ઢાળ આ સુરેખા જ આવશે આ કેમ કે ફ્લક્સ x ના સમપ્રમાણમાં જ છે સૂત્ર તો આપણે પહેલા જ મેળવી લીધું છે બહુ સિમ્પલ સૂત્ર છે તો આવો આલેખ ફ્લક્સ વિરુદ્ધ અંતરનો આવશે અહીંયા ખાસ એ નોંધી લેજો કે 2b પર પહોંચે પછી પાછો એ આવે છે તો મેં અંતર અંદર એડ કરીને અને 3b કીધું જો એને ટોટલ કેટલું અંતર કાપ્યું સળિયાએ પથ લંબાઈ આ 2b ને પાછો આમાં આવ્યો એટલે વત્તા બીજો એક b એટલે 3b ને ફરી પાછો અહીંયા આવશે અહીંયા તમે x બરાબર 4b લખી શકો x બરાબર 4b એટલે ટોટલ એને અંતર કેટલું કાપ્યું જતી વખતે 2b આવતી વખતે 2b 4b તો 4b પાસે આવ્યા પછી પાછું ફ્લક્સ શૂન્ય થઈ ગયું હશે આ એના ફ્લક્સ વિરુદ્ધ અંતરનો આલેખ છે આપણે સૂત્ર પણ લખતા જઈશું અને જોડે જોડે આલેખ પણ જોઈ લઈશું તો જ આપણને વધારે સારી રીતે સમજ પડશે ધારો કે તમને એમાં 5x ની વેલ્યુ પૂછે છે તો તો તમારે શું કરવાનું x બરાબર b મૂકવાનું અહીંયા ફ્લક્સ મહત્તમ થયું છે
तो आ phi max जे मैं लख्यो जे एनी वैल्यू बी एल अने स्मॉल बी आ अंतर तमारे लखी देवानु आटलू स्मॉल बी जेटलू त्यां मळे छे महत्तम फ्लक्स એટલે આ એની મોટામાં મોટી કિંમત હશે આનાથી ફ્લક્સ વધતું જ નથી એવું આપણને આલેખ પરથી પણ ખબર પડી જશે તો પ્રેરિત EMF વિરુદ્ધ અંતરનો આલેખ દોરવો હોય તો EMF નું સૂત્ર તો લાવવું પડશે ને સૌથી પહેલા એટલે જ મેં પહેલા કીધું બધા સૂત્રો મેળવી લો તો જો ફ્લક્સ ના ફેરફાર નો સમય દર નું ઋણ મૂલ્ય કરીશું તો પ્રેરિત EMF મળી જશે બરાબર અને આ તો ગણવાનું ના આ તો થિયરી માં હતું જ લાવે અહીંયા પેલું BLX મૂકી દો BLX तो बी एल बहार आई जैसे अचल एक्स बदलाई जाए एक्स अंतर बदलाई जाए तो डीएक्स बाय डीटी बराबर सड़िया नो वेग आ तो खबर है माइनस बी एल वी आ तो थीयरी में आई गेलू पण आ सूत्र क्या सुधी एप्लिकेबल है ये समझो आ सूत्र जयरे सड़ियों जीरो थी बी सुधी जाए त्या सुधी ज लागसे केम के त्या सुधी ज पेला चुंबकीय क्षेत्र ने कट कर जाइए पछी जो आ बहार इलाका में आई जैसे फ्लक्स वधतुं बंद थई जाय छे तो ईएमएफ पण शून्य थई जशे आटला इलाका में फ्लक्स में फेरफार ज नहीं थाय આ બી થી ટુ બી અને ટુ બી થી પાછો બી આવશે એટલા ભાગમાં ઈએમએફ નહીં પ્રેરિત થાય કેમ કે પેલું ફ્લક્સ યાદ નહીં આમ અચળ થઈ ગયેલું ફ્લક્સનો આલેખ હમણાં જ આપણે જો એમાં અહીંયા આટલા ભાગમાં ફ્લક્સ અચળ થઈ ગયું ને ફ્લક્સ અચળ હોય જો અહીંયા વધ્યું હતું અહીંયા ઘટ્યું હતું ફ્લક્સ પણ વચ્ચેના વિસ્તારમાં જે છે ફ્લક્સ અચળ થઈ ગયું હતું તો એટલા ભાગ પૂરતું ઈએમએફ શૂન્ય થઈ જાય એટલે આ ઈએમએફ મળશે ખરું પણ કયા ઇલાકામાં ઝીરો થી બી વાળા ઇલાકામાં જ મળશે એટલે ઇફ એક્સ ઇઝ બિટવીન ઝીરો એન્ડ બી એક્સ is less than or equals to b sorry ha less than or equals to b and x is greater than or equal to 0 atla ilaka ma j malse prerit emf to prerit emf no graph kevo hase chalo samjhiye prerit emf no graph dorva mate y axis par emf lai liye x axis par antar lai liye to 0 thi x sudhi 0 thi x x barabar b sudhi 0 thi x barabar b sudhi etle atle thi atle sudhi flux વધી રહ્યું છે તો ફ્લક્સના ફેરફારનો સમય દર ઈએમએફ પણ હશે પણ જો આ સમયથી સ્વતંત્ર છે ઈએમએફના સૂત્રમાં બધું જ અચળ છે બી એલ વી સળિયાને વી વેગથી અચળ વેગથી ગતિ કરતો ધાર્યો છે અહીંયા તો ડીએક્સ બાય ડીટી બરાબર વી અચળ થઈ ગયો તો આટલા ભાગમાં ઈએમએફ અચળ હશે ને ઋણ નિશાની છે એટલે આપણે આ ઈએમએફને અહીંયા લેન્સના નિયમને પણ જો ધ્યાનમાં રાખીએ તો પછી આપણે નીચેની સાઈડ આલેખ બતાવીશું અહીંયાથી આમ આટલા ભાગમાં અચળ ઈએમએફ હશે જે BLV જેટલું માઇનસ અહીંયા લખી દઉં માઇનસ BLV માઇનસ BLV જેટલું EMF આટલેથી આટલે સુધી અચળ ઉદ્ભવશે પછી EMF 0 થઈ જશે પછી હવે આલેખ અક્ષ પર આવશે ક્યાં સુધી x બરાબર 2b પર જાય તો પણ EMF નહીં મળે પાછો 3b પર આવે 3b નો મતલબ ફરી પાછો ખસીને b પર આવી ગયો ત્યાં પણ EMF નહીં મળે અહીંયા બધે EMF 0 હશે ને જેવો પાછો પેલા ઇલાકામાં પ્રવેશે ચુંબકીય ક્ષેત્રવાળા ફરી ઈએમએફ મળવા મળશે ને ફરી ઈએમએફ આટલું અચળ થઈ જશે પણ આ વખતે એની દિશા બદલાઈ જશે પહેલા આ ફ્લક્સ વધી રહ્યું હતું તો હવે સળિયો આમ આવી રહ્યો હશે ત્યારે ફ્લક્સ ઘટશે તો ઈએમએફ અચળ તો છે જ પણ એની દિશા આપણે આના કરતાં ઊંધી લેવી પડશે ખરેખર તો કોઈ પણ એક ગ્રાફને છત્તો બતાવીએ તો બીજા ગ્રાફને આપણે ઊંધો બતાવવો પડે છે તો તમે આને પણ ઊંધો બતાવીને આને બી છત્તો બતાવી શકતા હતા પણ પહેલા સૂત્રમાં માઇનસ હતું એને ધ્યાનમાં રાખ્યું તો પછી લેન્સના નિયમ મુજબ હવે એની દિશા બદલાઈ જશે આપણે આવા પણ બધા પ્રશ્નો કરેલા ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર જાય તો એમાં જો વિષમઘડી પ્રવાહ હોય તો પાછું એ ગૂંચળું અંદર આવે તો સમઘડી પ્રવાહ હોય છે ને તો આપણે એ પ્રમાણે અહીંયા બેઉ જુદી જુદી દિશામાં ઈએમએફ મેળવીશું તો જેટલા ભાગમાં ઈએમએફ મળે છે અચળ હશે આટલો બી એલ વી જેટલો આ ઝીરો થી બી વિસ્તારમાં માઇનસ બી એલ વી ધાર્યો છે અને આ થ્રી બી થી એટલે કે અહીંયા થ્રી બી થી ફોર બી ફોર બી એટલે પાછો એક્સ બરાબર ઝીરો જ થઈ જશે અહીંયા પાછો આવશે ને ત્યાં ત્યાં ફરી ઈએમએફ તમને અચળ મળશે આ બે ઇલાકામાં જ ઈએમએફ અચળ મળશે અને વચ્ચે તો ફ્લક્સનો ફેરફાર જ નથી થતો તો એટલા ભાગમાં પ્રેરિત ઈએમએફ શૂન્ય થઈ જશે તો આ ઈએમએફ વિરુદ્ધ અંતરનો આલેખ છે સૂત્ર આવડશે તો સમજ પડી જશે તો આ સળિયાને જે આપણે બહારથી બળ લગાયા કરવું પડશે એની હવે વાત કરીએ સૂત્ર મળી જાય ને તો ગ્રાફ બહુ ઇઝી લાગશે ચલો તો બળ માટે સૂત્ર હતું કેટલું બળ લગાવવું પડે IL ક્રોસ B અહીંયા જે થિયરી પ્રમાણે જે બળ અહીંયા લેન્સ બળનો રોલ કરે છે એટલે કે જે આ સળિયાની ગતિને રોકશે એ આટલું બળ હોય છે તો સળિયાનો વેગ અચળ જાળવી રાખવા આટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાયા કરવું પડે ને સાયકલને અચળ સ્પીડથી અચળ વેગથી ગતિ કરાયા કરવી હોય તો જેટલું ઘર્ષણ હોય એટલું જ તમારે બળ જમણી બાજુ લગાયા કરવું પડે એટલું પેડલ માર્યા કરવા પડે તો સાયકલ તમારી અચળ વેગથી ગતિ કરી શકે તો પછી આને પણ કોઈક લેન્સ બળ લાગી રહ્યું છે ઘર્ષણ જેવું
घर्षण तो नहीं पण एना जेवू तो आपणे एने सतत गति करावतो राखवो होय तो एटलू ज बळ विरुद्ध दिशामां लगाववू पड़े बी आई एल आई बराबर ई बाय आर थशे ओमना नियम मुजब अहींया स्मोल आर आ सळियानो अवरोध आपेलो छे અને ઈએમએફ આપણે ઓલરેડી આ શોધી નાખ્યું ઈએમએફ કેટલો છે માઇનસ બી એલ વી એ તો થિયરીમાં હતું જ તો આ સૂત્ર પણ બળનું છે જ લા માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી આ એલ સ્ક્વેર થઈ જશે છેદમાં આર થિયરી જો બરાબર હશે તો સૂત્ર બધા જ યાદ આવી જશે તો બળ પણ તમને મળી ગયો માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી બાય આર એનો મતલબ બળમાં પણ કોઈ ચલ નથી જો બળના સૂત્રમાં કશે એક્સ નથી તો જેટલા ભાગમાં બળ હશે અચળ જ હશે અને જે ભાગમાં બળ નહીં લગાવવું પડે એમાં નહીં જ લગાવવું પડે સ્વાભાવિક રીતે એમાં બળ ઝીરો હશે તો ઝીરો જ હશે તો આ બળનું સૂત્ર બરાબર જોઈ લો માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી બાય આર લખી દઉં છું અહીંયા અને પછી એનો ગ્રાફ દોરી દઈએ બળ માઇનસ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી બાય આર આર એટલે પેલો અવરોધ હશે સળિયાનો અહીંયા કેપિટલ આર નથી આપ્યો એટલે મેં પણ એ પ્રમાણે લખેલું છે તો હવે ચલો વિચારીએ ઝીરો થી બી આટલા ભાગમાં પ્રેરિત ઈએમએફ હોય તો પછી લેન્સ બળ પણ લાગશે લેન્સ બળ હશે એટલે આપણે પછી લગાવવું પડશે બાહ્ય બળ આટલું તો પછી બળને આપણે વાય અક્ષ પર લઈએ અંતરને આપણે એક્સ અક્ષ પર લઈએ અને બળ વિરુદ્ધ અંતરનો આલેખ હવે આપણે દોરીએ વિચારીએ ચલો તો જુઓ તો બળ આમાં પણ બળ બેઉ જુદી જુદી દિશામાં લગાવવું પડે એટલે પ્લસ માઇનસ તો રહેશે ધારો કે સળિયાને જમણી બાજુ ગતિ કરતો રાખો છે લેન્સ બળ આમ લાગી રહ્યું તો તમારે આમનો ધક્કો મારવો પડે ને બળ આ દિશામાં લગાવવું પડે અને ધારો કે સળિયો આમ પાછો આવી રહ્યો હશે તે વખતે આપણે આમનું બળ લગાવવું પડશે કેમ કે તે વખત લેન્સ બળ આમ લાગી રહ્યું હશે સળિયાને પેલું ગૂંચડાને નાનું નહીં થવા દે લેન્સનો નિયમ તો આપણે એને જબરજસ્તી નાનું કરવું પડશે બળ લગાવવું પડશે પણ એ બળ અચળ હશે આટલું જ કેમ કે જો સૂત્રમાં એક્સ નથી જે સૂત્રમાં એક્સ હોય ને એ જ ચલ છે બાકીના બધા અચળ છે આ બધું તો સળિયાની લંબાઈ ને અવરોધ ને બધું તો અચળાંક છે વેગ પણ અચળ વેગથી ગતિ કરતો રાખો છે સળિયાને તો આ બધું અચળ છે હવે જો તમે માઇનસને ધ્યાનમાં રાખતા હોય તો પહેલા એ બળ નેગેટિવ અચળ બતાવવાનું સેમ એવું જ પછી આટલા ભાગમાં બળ ઝીરો થઈ જાય આટલા ભાગમાં બળ નહીં લગાવવું પડે કેમ તો કે અહીંયા ઈએમએફ જ પ્રેરિત નહીં થતો અહીંયા લેન્સનું બળ જ નહીં લાગે લેન્સનો નિયમ જ નહીં લાગે ગતિને અવરોધતું કોઈ બળ જ ના લાગે તો પછી આપણે બાહ્ય બળ શું કરવા લગાવવાનું એકવાર એના બળનું આ જે મૂલ્ય હશે એટલે એકવાર એ ગતિ કરતો થઈ જાય અહીંયાથી તો એ અચળ વેગ વી થી ગતિ કર્યા જ કરશે કેમ કે હવે તો પેલા ઇલાકામાં આવી ગયો ને જ્યાં એને લેન્સ બળ નહીં લાગતું તો સ્થિર હોય તો સ્થિર રહે ન્યૂટનના પહેલા નિયમ મુજબ અને જો ગતિમાં હોય તો અચળ વી વેગથી ગતિ કર્યા જ કરે કોઈ ટેન્શન નહીં પછી અહીંથી પાછો આવતી વખતે પણ આટલા ઇલાકામાં ઈએમએફ નથી તો આપણે બાહ્ય બળ નહીં લગાવવું પડે પછી હા પાછું આ ઘટશે ને અહીંયા અહીંયા પ્રેરિત ઈએમએફ ઉદ્ભવશે તો ત્યાં પાછું વિરુદ્ધ દિશામાં બળ લગાવવું પડશે એટલે બળનો ગ્રાફ પણ કંઈક આ ટાઈપનો જ આવશે પણ અહીંયા હું મારું થોડુંક કંઈક ઉમેરી દઉં છું જે બુકમાં નથી આ સળિયો અહીંયા ટુબી પાસેથી પાછો કેવી રીતે આવ્યો આ સળિયો ટુબી પાસેથી પાછો લાવવા માટે એને આમ એક ઝાટકો તે ક્ષણે આમ નાનો એક ઝાટકો લગાવવો પડ્યો હશે એ ગ્રાફમાં તમારે એકચ્યુઅલી અહીંયા વચ્ચે અહીંયા બતાવવો પડે ટુ બી પાસે જો ઝીરો થી બી પછી ટુ બી પાસે એક પેલું જે તે ક્રિકેટમાં નહીં દોડો આવે અને પછી આપણે ફટકારીએ તો પેલું એક નાનો સંપર્ક સમય હોય અને પછી એ દોડો પાછો આવે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં આ એક્ઝેક્ટ એવું જ થયું છે તો પછી અહીંયા એક બળ લાગ્યું હશે પણ આપણી ટેક્સ્ટબુક વાળા એ ભૂલી ગયા છે હા એટલે એ લોકોએ ગ્રાફમાં અહીંયા વચ્ચે કશું બતાવ્યું જ નહીં આ ટુ બી પાસે તો જો ટુ બી પાસે કોઈ બળ જ ના લાગ્યું હોય તો પાછો કેવી રીતે આવી ગયો સળિયો એકદમ જ અચાનક એટલે એ ભાગ હશે એમના ધ્યાન બહાર નીકળી ગયો હશે ઓકે તો ચોથો જે ભાગ છે એમાં આપણે પાવર શોધવાનો છે અહીંયા ઉર્જા વ્યય પામવાની છે કેમ કે આપણે આ વિદ્યુત ઉર્જાનો બીજો કોઈ લાભ લેવાના નથી યાંત્રિક કાર્ય થવાનું કે કંઈ નહીં તો પછી જૂલ ઉષ્મા રૂપે વેડફાશે આ તો જૂલ ઉષ્મા માટેનો પાવર એનું સૂત્ર છે ને આઈ સ્ક્વેર આર અથવા વી સ્ક્વેર બાય આર આ લગાવી દઈએ ઈ સ્ક્વેર બાય આર અહીંયા બધી જ ઉર્જા જૂલ ઉષ્મા રૂપે વેડફાઈ જવાની છે તો પાવરનું સૂત્ર આ સારું રહેશે આમ તો પેલું બી ચાલેલા આઈ સ્ક્વેર આર અથવા ઈ આઈ બધા બહુ સૂત્ર છે લગાવો કોઈ બી અહીંયા બધું હરખું જ છે જે મળે છે બધું જ વેડફાઈ જાય છે તો ઈ સ્ક્વેર બાય આરમાં ઈ સ્ક્વેર એટલે આ તો ધન થઈ જશે ઈ સ્ક્વેર છે પાવર અને ઉર્જા ધન જ લેવા પડશે તમારે માઇનસ નહીં લખાય બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર બાય આર તો પાવર પણ અંતર સાથે અચળ છે મતલબ જ્યારે પણ પાવર કે ઉર્જા ખર્ચાશે ત્યારે એ અચળ જ હશે જો આ પાછળના બધા સૂત્રમાં કશે એક્સ નથી ખાલી ફ્લક્સના સૂત્રમાં જ એક્સ હતો બીજું બધું અંતર સાથે અચળ હશે તો અચળ હશે
बाकी नहीं हो एफ इंटू आ एफ इंटू वी कर दो, धारो के F into V કરી દો છો તો પણ સૂત્ર તો આ જ આવશે, એટલે પાવર નું જે સૂત્ર છે તમને આ જ મળશે. ઓકે, તો હવે પાવર વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ. પાવર ધન જ છે એટલે કોઈ ટેન્શન નથી, આ પ્લસ જ છે એટલે અહીંયા કોઈ ટેન્શન નથી, અહીંયા ઉપરની સાઈડ જ જવાબ આવશે. તો પછી પાવર જ્યારે પણ હશે ત્યારે આ ઉપરની સાઈડ હશે, પણ કેટલા ભાગમાં હોય ને કેટલા ભાગમાં ના હોય. હા જો, જ્યારે આની બહાર નીકળી હશે આ B થી 2B તો ઈએમએફ જ ઉત્પન્ન નહીં થાય, ઈએમએફ ઝીરો હશે એટલે એટલા ભાગમાં તો આ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર આ ઈ જ ઝીરો હશે ને, ઈ સ્ક્વેર બાય આર. તો જેટલા ભાગમાં ઈએમએફ નથી મળતો એટલા ભાગમાં પાવર કઈથી ખર્ચાવાનો હતો, એટલે આટલા જ ભાગમાં પાવર મળશે ઝીરો થી બી સુધી. પછી બી થી ટુ બી પણ નહીં મળે ને ટુ બી થી થ્રી બી પણ નહીં મળે, એટલે બી થી ટુ બી અહીંયા કોઈ ઈએમએફ નથી ઉદભવતો, અને ટુ બી થી પાછો બી પર આવે છે ત્યારે પણ ઈએમએફ નથી ઉદભવતો. તો પછી એટલા ભાગમાં પાવર નહીં હોય, ઉર્જા ઉત્પન્ન ના થાય. તો વપરાય કેવી રીતે? ઉર્જાનું સંરક્ષણ થવું જોઈએ ને. તો આટલા ભાગમાં ઈએમએફ શૂન્ય હોવાથી ઈ સ્ક્વેર બાય આર મુજબ પાવર પણ શૂન્ય થઈ જશે, ને ફરી પાછો પાવર મળશે આટલા ભાગમાં. જ્યારે ઈએમએફ પ્રેરિત થશે ફરીવાર ત્યારે પાવર મળશે અચળ, તો હશે તો અચળ હશે, આટલો આનું મૂલ્ય અચળ મૂલ્ય આટલું હશે, બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર બાય આર, અને નહીં હોય તો ઝીરો જ હશે. એટલે કે બી થી ટુ બી વાળા વિભાગમાં અને ટુ બી થી પાછો બી વાળા વિભાગમાં આવે ત્યારે પાવર નહીં હોય, તે વખતે પાવર શૂન્ય હશે. હવે જે નવમું ઉદાહરણ છે એ અન્ય અન્ય પ્રેરણ માટે છે. અહીં બે રિંગ આપેલી છે, સમકેન્દ્રીય છે, બંનેનું એક જ કેન્દ્ર રહે એવી રીતે ગોઠવેલી છે, સમતલસ્થ પણ છે, એક જ સમતલમાં છે, અને અન્ય અન્ય પ્રેરણ શોધવાનું છે. તો જોઈએ પરફેક્ટ ક્વેશ્ચન કઈ રીતે આપ્યો છે. બે સમકેન્દ્રીય ગોળાકાર ગુચડા, અહીંયા ગોળાકાર લખે છે પણ ટ્રાન્સલેશનમાં ભૂલ હોઈ શકે, અહીંયા વર્તુળાકાર ગુચડા લેવાના હોય છે. એક નાની ત્રિજ્યા આર વન ને બીજું મોટી ત્રિજ્યા આર ટુ નું, નાની ત્રિજ્યા આર વન મોટી ત્રિજ્યા આર ટુ, આ જે બ્લ્યુ ત્રિજ્યા લેવાની છે એ નાની છે આર વન, અને જે રેડ છે રેડ ગુચડાની ત્રિજ્યા એ મોટી હશે આર ટુ. ઓકે, એ ધ્યાન રાખજો, આર વન અને આર ટુ, જ્યાં R1 વન ઇઝ વેરી લેસ દેન આર ટુ, એટલે R1 ને ખૂબ જ નાની ગણવાની છે R2 ની સાપેક્ષે, બહુ જ સૂક્ષ્મ એક નાનું વર્તુળ અહીંયા તમારે કેન્દ્ર પર વિચારવાનું છે. બંનેના કેન્દ્ર સંપાત થાય તેમ સમ અક્ષીય મૂકેલી છે, બંનેની અક્ષ પણ કોમન છે, જો બંનેની એક જ અક્ષ છે, બંનેનું કેન્દ્ર પણ કોમન છે, એટલે ઓટોમેટિક એક સમતલમાં આવી જાય, બંને સમતલસ્થ થઈ જાય બંને રિંગ. આ ગોઠવણનું અન્ય અન્ય પ્રેરકત્વ મેળવો, આનું અન્ય અન્ય પ્રેરકત્વ મેળવવું હોય તો આ ટાઈપના પ્રશ્નો આપણે કરેલા જ છે આપણા થિયરીના જે વિડીયોઝ છે એમાં, કોન્સેપ્ટ ક્લિયર કરતી વખતે. ઇનફેક્ટ આ ક્વેશ્ચન પણ કરેલો છે, એમાં અંદરની ત્રિજ્યા સ્મોલ આર લીધી છે, બહારની કેપિટલ આર, બેઠો જ ક્વેશ્ચન છે. તો ફટાફટ એકવાર જોઈ લઈએ કઈ રીતે કરવાનું. અહીંયા સૌથી પહેલા જે બહારની રિંગ છે એમાંથી પ્રવાહ પસાર કરવાનો, યાદ છે ને, એ જ ઇઝી પડે. અંદરની રિંગમાંથી પ્રવાહ પસાર કરીશું તો અઘરું પડશે, તો મોટી રિંગમાંથી પ્રવાહ પસાર કરવાનો અને નાની રિંગ સાથે સંકળાતું ફ્લક્સ શોધી નાખવાનું, અને પછી નાની રિંગનું ફ્લક્સ છેદમાં મોટી રિંગનો પ્રવાહ બરાબર અન્ય અન્ય પ્રેરકત્વ. તમે વન ટુ પણ લખી શકો, ધારો કે આ આઈ વન લખ્યો પ્રવાહ, એ મોટી રિંગમાંથી વહી રહ્યો છે, તો તમારે એના માટે પછી આવું લખવું પડશે કે મોટી રિંગમાંથી વહેતો પ્રવાહ આઈ વન છે, તો પછી એના વડે એના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. સમજ પડી? મોટી રિંગનો જે પ્રવાહ છે એને કારણે કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, ક્ષેત્ર બી ટુ લખીશું. બી ટુ મોટી રિંગ માટે આપણે સંજ્ઞા ટુ રાખી છે, આ આઈ વન નહીં, આ આઈ ટુ લઈશું. ઓકે, તો મ્યુ ઝીરો એન ટુ આઈ ટુ છેદમાં ટુ આર ટુ, આ સૂત્ર ચેપ્ટર ચારમાં આવી ગયું છે. રિંગમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે એના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે આપણને ખબર છે. એન ટુ, આંટાની સંખ્યા તો વન જ છે, આમાં એક જ આંટો છે. પ્રવાહ આઈ ટુ વહી રહ્યો છે, ત્રિજ્યા આર ટુ છે, તો આટલું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેન્દ્ર પર મળશે. કોને કારણે? આઈ ટુ પ્રવાહધારિત રિંગને કારણે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ હશે, એટલે નાની રિંગને એ ચીરીને જશે, આ નાની રિંગને લંબરૂપે અંદર તરફ. કેમ? આંગળીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અક્ષ પર જ મળશે ને, ચેપ્ટર ચારના નિયમો છે આ બધા જ, ક્લિયર હોવું જોઈએ એકદમ. તો હવે નાની રિંગ સાથે સંકળાતું ફ્લક્સ, પછી નાની રિંગનું ક્ષેત્ર પણ બહુ જ નાનું હશે, ચુંબકીય ફ્લક્સ નાની રિંગ સાથે સંકળાતું ફ્લક્સ લગભગ આટલા એરિયામાં અચળ લઈ શકાય, કેમ કે રિંગ બહુ જ નાની છે, એની ત્રિજ્યા પણ આર વન ઇઝ વેરી લેસ ધેન આર ટુ આપેલું છે, આર વન ખૂબ જ નાની છે, તો ભાઈ આટલો વિસ્તાર બહુ જ સૂક્ષ્મ હશે એટલું ક્ષેત્રફળ, એટલા પૂરતું
चुंबकीय क्षेत्र नियमित लई शकाय जेटलू केन्द्र पर धार्यू छे एटलू ज अहींया थोड़ू आसपासना विस्तारमां पण धारी शकाय। तो फ्लक्स वन बराबर पहली रिंग साथे संकळातो फ्लक्स एन वन स्मोल फाइव वन एन वन पण वन छे बंने रिंगमां आटा वन छे आ भूरी रिंगमां पण एक ज आटो लेवानो छे। फाइव वन एटले बी ए पण बी कयो पेलो बी टू बी कोने लीधे उद्भवे छे याद करो चुंबकीय क्षेत्रनुं मूळ तो एनो स्त्रोत तो आ छे आई टू प्रवाधारित रिंग तो एना वडे उद्भवतु चुंबकीय क्षेत्र मूकी देवानुं पण एरिया नानी रिंगनो लखवानो छे केम के आटला साथे एटला एरियामां संकळातुं फ्लक्स शोधवानुं छे ईजी थई गयुं। बी टू तो हवे उपरथी मूकी देशुं म्यू झीरो आई टू इंटू टू आर टू अने एरिया नानी रिंगनो पाई आर वन स्क्वेर आ रीते लखवानुं छे अने छेल्लुं स्टेप हवे तमने ख्याल आई जशे फ्लक्स भूरू लेवानुं ने प्रवाह लाल लेवानो बंनेनो गुणोत्तर शोधवानो। भूरू फ्लक्स मतलब नानी रिंग साथे संकळातु फ्लक्स अने छेदमां फ्लक्स फाइव वन लखवुं पड़शे हा नानी रिंग साथे संकळातु फ्लक्स छेदमां प्रवाह मोटी रिंगमांथी पसार थतो ने आ गुणोत्तर शोधी नाखो एने ज कहेवाय बंनेना तंत्रनुं अन्योन्य प्रेरकत्व मळी जशे ने। हवे केटलो जवाब आवशे आ आई टू ने आम छेदमां लई जईशुं एटले जे बचे म्यू झीरो पाई आर वन स्क्वेर नीचे टू आर टू आज छे आ बनेना तंत्रनु अन्य अन्य प्रेरकत्व कहेवाय। उदाहरण 6.10 एनी रकम जोईए चुंबकीय क्षेत्र कैपिटल बी क्षेत्रफळ कैपिटल ए अने सोलेनोइड नी लंबाई स्मोल एल ना पदमा सोलेनोइड मां संग्रहित चुंबकीय ऊर्जा माटेनुं सूत्र मेळवो એટલે તમને ઉર્જાનું સૂત્ર સોલેનોઇડનું ઓલરેડી ખબર છે હાફ એલ આઈ સ્ક્વેર પણ તમારે એલ અને આઈના સ્વરૂપમાં નથી મેળવવાનું તમારે આ ત્રણના સ્વરૂપમાં મેળવવાનું છે। તમારો જવાબ જે આવે એમાં કેપિટલ બી હોવો જોઈએ પછી ક્ષેત્રફળ કેપિટલ એ હોવું જોઈએ અને સોલેનોઇડની લંબાઈ હોવી જોઈએ આ ત્રણના સ્વરૂપમાં ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે। તો ઇઝી જ છે જો આ એલ અને આઈ નો લોપ કરવો પડશે આ કેપિટલ એલ આત્મપ્રેરકત્વ અને આઈ વિદ્યુત પ્રવાહ આ બંનેનો લોપ કરી નાખીશું એને બદલે આ ત્રણને અંદર લાવીશું ને કેવી રીતે લાવાશે અંદર તો છે જ સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું ડાયરેક્ટ એક સૂત્ર છે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ કેટલું હોય બેટા આત્મપ્રેરકત્વ તો છે ને મ્યુ ઝીરો એન સ્ક્વેર એ બાય સ્મોલ એલ આ છે સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર જે તમને આગળ દાખલામાં ગણાયેલું છે મોસ્ટ આઈએમપી છે એવું પણ ઘડીએ ઘડીએ કીધેલું છે। પેલું સોલેનોઇડ પોતાની સાથે જ ફ્લક્સ સંકળાય એની પોતાની જ ક્ષેત્રરેખા એને પોતાને ચીરીને જાય એ દાખલો એકવાર જોઈ લેજો એનું આ સૂત્ર છે જ આપણી પાસે તો આવી ગયો જો કેપિટલ એ અને સ્મોલ એલ સૂત્રમાં આવી જશે જો આપણે આત્મપ્રેરકત્વની કિંમત આ મૂકી દઈએ તો પ્રવાહ પણ મૂકવો પડશે તો યાદ કરો સોલેનોઇડની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય છે મારે અંદર આઈનો લોપ કરીને બીને ઘુસાડવો પડશે તો આવું પણ એક સૂત્ર ચોથા ચેપ્ટરથી જાણીએ છીએ સોલેનોઇડની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય મ્યુ ઝીરો સ્મોલ એન આઈ અતિ લાંબા સોલેનોઇડ માટે છે આ સૂત્ર અને સ્મોલ એન એટલે શું હશે એકમ લંબાઈ દીઠ આટા તો હું શું કરીશ આપણી પાસે ઓલરેડી જે સમીકરણ છે ઉર્જાનું એને નંબર એક આપી દઉં છું અને એમાં સમીકરણ બે અને ત્રણ એમાંથી કેપિટલ એલ અને કેપિટલ બીની કિંમતો મૂકી દઈશ એટલે કેપિટલ બીની નહીં મૂકું આમાંથી પ્રવાહને સૂત્ર કરતા બનાવીશું ને જો આઈ બરાબર બી સ્મોલ એલ છેદમાં મ્યુ ઝીરો એન આ બી સ્મોલ એલ છેદમાં મ્યુ ઝીરો એન આ કિંમત છે પ્રવાહની સમીકરણ ત્રણ તો જો હું બે અને ત્રણની કિંમત એકમાં મૂકી દઉં તો મને પરિણામ મળી જાય કેવી રીતે હાફ એલ આઈ સ્ક્વેર એલ કેટલો લખવાનો છે આપણે પેલા જૂના સૂત્ર પરથી મ્યુ ઝીરો એન સ્ક્વેર એ બાય સ્મોલ એલ અને આઈ કેટલો લખવાનો છે બી એલ પણ એનો સ્ક્વેર છે એટલે સ્ક્વેર કરી દો બી સ્ક્વેર એલ સ્ક્વેર અપોન મ્યુ ઝીરો સ્ક્વેર એન સ્ક્વેર તો આત્મપ્રેરકત્વની કિંમત મૂકી દીધી પ્રવાહની કિંમત મૂકી દીધી હવે શું બચે છે જો હાફ મ્યુ ઝીરો અને એક મ્યુ ઝીરો સ્ક્વેર આવડી જશે આટામાં એન સ્ક્વેર ઢીંચાક ઢીંચાક એક એલ એલ ઉડશે તો રહેશે શું બી સ્ક્વેર ઉપર રહેશે ટુ રહ્યો મ્યુ ઝીરો રહ્યો અને કદ એ એલ અને અલગ લખું છું એ અને એલ અલગ રહેશે આ એ રહ્યો પેલો એલ રહ્યો એને પણ લખી દઉં છું તો આ છે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર કોના સ્વરૂપમાં બી એ અને એલના સ્વરૂપમાં મ્યુ ઝીરો તો અચળાંક છે ટુ તો અચળાંક છે એ તો સૂત્રમાં આવી શકે તો આપણને આ ઉર્જાનું સૂત્ર એક નવા સ્વરૂપમાં મળી ગયું
ત્યારબાદ એમાં જ પૂછેલો છે બી ક્વેશ્ચન, આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા સાથે કેવી રીતે સરખાવી શકાય? સરખાવી શકાય ને, જો આ કદને છેદમાં લઈ જઈએ તો મને મળી જાય એકમ કદ દીઠ ઉર્જા, સોલેનોઇડમાં એકમ કદ દીઠ સંગ્રહાતી ઉર્જાનો સૂત્ર આવશે બી સ્ક્વેરના છેદમાં ટુ મ્યુ ઝીરો, અને એને કેપેસિટરમાં સંગ્રહિત જે ઉર્જા ઘનતાનું સૂત્ર હતું હાફ એપ્સિલોન ઝીરો ઈ સ્ક્વેર, અને હું કહી દઉં રો ઈ આ વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા છે, જ્યારે અહીંયા સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા છે. તો આના જેવું જ આ સૂત્ર દેખાય છે ને, જો બી સ્ક્વેર તો અહીંયા ઈ સ્ક્વેર. પેલી સરખામણીના સૂત્ર હતા વિદ્યુત અને ચુંબકત્વના, છેદમાં બે છેદમાં બે, અને એપ્સિલોન ઝીરો અંશમાં તો મ્યુ ઝીરો છેદમાં, એટલે આ બંને સૂત્ર સરખામણી વખતે આપણે શીખેલા જ છે, આ ટાઈપના સૂત્ર બને. તો પછી આને આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સાથે પણ સરખાવી શકીએ છીએ. ટૂંકમાં એવું પણ કહેવાય કે સોલેનોઇડમાં એકમ કદ દીઠ અથવા ઇન્ડક્ટરમાં એકમ કદ દીઠ જે ઉર્જા સંગ્રહાય તેનું સૂત્ર મેળવો, તો પણ તમારે આ જ મેળવવાનું, બી સ્ક્વેરના છેદમાં ટુ મ્યુ ઝીરો. ઉદાહરણ 6.11. ઇનફેક્ટ આ દાખલાની રકમ જોઈને તમને ખ્યાલ આવશે, પહેલાના સમયમાં તમને યાદ હોય તો તમે જોયું હોય તો સાયકલમાં પણ આગળ નાની લાઇટ બલ્બ લગાવતા હતા, જેના માટે કોઈ બેટરીની જરૂર નથી પડતી. આપણે જે પેડલ મારીએ એ જે યાંત્રિક કાર્ય કરીએ એનું જ વિદ્યુત કાર્યમાં રૂપાંતરણ થતું હતું. ચુંબકીય ક્ષેત્રની અંદર ધરી ભ્રમણ કરાવીને, કૂચડાને ભ્રમણ કરાવીને પ્રેરિત EMF મેળવી શકાય. તો આ દાખલો એના માટે જ છે. આ એક નાનું જનરેટર કહેવાય, એસી ડાયનેમો કહેવાય આને. તો જોઈએ, કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે, સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ 100 આંટાઓ, એન બરાબર 100, ગૂંચડું આપ્યું હશે, એમાં આંટા છે 100, અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચડા સાથે જોડાયેલ છે. આ પેડલને સીધું પેલી કોઇલ સાથે જોડી દીધું હોય, એટલે જેવા પેડલ તમે મારશો પેલી કોઇલ પણ ભ્રમણ કરશે, પણ કોઇલ ભ્રમણ કરે ત્યારે મેગ્નેટની વચ્ચે એને રાખવાની, ઓકે, એટલે ચુંબકીય ક્ષેત્રમાં રાખવાની. આ ગૂંચડું 0.5 આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. જબરજસ્ત આવૃત્તિ કેટલી આપી છે? 0.5 આંટો, હાફ આંટો પ્રતિ સેકન્ડ, એટલે હાફ હર્ડ્સ કહેવાયેલા, 0.5 હર્ડ્સ પણ કહેવાય ને, 0.5 સેકન્ડ ઇન્વર્સ, એટલે કે 0.5 હર્ટ્ઝ કહેવાય. દર સેકન્ડે 0.5 આંટો પૂરો કરે છે, અને તે ગૂંચડાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવેલ છે. એટલે ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું છે 0.01 ટેસ્લાનું, લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર. મેગ્નેટ તો મૂકવું જ પડે, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી જ પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે, યાદ રાખજો. આ ગૂંચડામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? આપણે ડાયરેક્ટ મહત્તમ વોલ્ટેજ શોધવાનો છે, બાકી પેલું ગૂંચડું ફરે તો સાઇન થીટા બદલાય, અને વોલ્ટેજનું પણ તમને એસી જનરેટર વાળું સૂત્ર યાદ હશે, V બરાબર VM સાઇન ઓમેગા ટી. પણ આપણે આ VM ગણવાનો છે ડાયરેક્ટ, આપણે લખતા ને જ્યાં VM બરાબર નવાબ, તો આપણે આ ડાયરેક્ટ આ નવાબ N એ ઓમેગા B શોધવાનો છે, મળી જ જશે. જો N આપેલો છે, A આપેલો છે, ઓમેગા બરાબર 2πf અને B આપેલો છે. પ્રશ્ન બહુ ઇઝી છે, પણ આનાથી આપણે આવો એસી ડાયનેમો જાતે બનાવી શકીએ, આપણી સાયકલમાં આગળ લગાવી શકીએ, જેટલી સ્પીડમાં સાયકલ ચલાવીશું એટલો વધારે EMF ઉત્પન્ન થશે એવું જોઈ પણ શકીએ. તો N બરાબર 100, A બરાબર 0.10 મીટર સ્ક્વેર, ઓમેગા 2πf અને બી આવી રહ્યો 0.01. 2πf માં આવૃત્તિ તો છે ને 1/2, 1/2 હાફ છે ને, હાફ હર્ટ્ઝ. તો આ 2 કેન્સલ કરી દઈશું, પછી તો ઘાત જ રહી, ખાલી આ પાઈ રહ્યો, એટલે કે 3.14, અને પછી કેટલી ઘાત રહેશે જો, 2 ઘાત, અને આ 10^-2 આ તો કેન્સલ થશે ને, 0.1 રહ્યું, 0.1 એટલે છેદમાં 10, 0.314 વોલ્ટ, 0.314 વોલ્ટનો EMF પ્રેરિત થશે આ ગૂંચડામાં, જેનો ઉપયોગ કરીને બલ્બ લગાડી શકાય.